આજે મારી પરીક્ષા છે તો તમે સાથ આપજો મને કે આજ સુધી ખાલી હું બોલ્યો છું તમારે બોલવાનું જ નતું એટલે જે ઠોકવું એ તમારે સાંભળવાનું પણ આજે ઊંધું થયું છે કેમ કે મેં મારી જિંદગીમાં મારી વાઈફ સિવાય કોઈને સવાલોના જવાબો આપ્યા નથી હું કોઈ દાવો પણ નથી કરતો મારી કોઈ ઓકાત પણ નથી મારા કોઈ લખણ પણ નથી પણ આ ભાઈ મનીષભાઈ બહુ વિચિત્ર માણસ છેલ્લા ખૂણામાં બેઠો છે એણે મને એવો ફસાયો વાતો વાતો કરીને કે સાહેબ આવજો ને જરા આમ આવશે તેમાં કે મારો ફોટો નથી છાપ્યો તમે જુઓ પણ બહુ મજાનો માણસ છે હવે એકદમ ફ્રેન્ડલી વાતાવરણમાં આપણે બધા વાત કરીશું ફરીથી નમ્રતાથી કહું છું મારી કોઈ ઓકાત નથી કે હું કોઈ તમારા સવાલોના જવાબ આપી શકું પણ જે કંઈ હું અનુભવું છું અથવા હું કંઈ જે માનું છું પર્સનલી એમાં કોઈનો ક્યાંય કોઈ રેફરન્સ નથી હું જે કંઈ બોલું છું અથવા જે કંઈ વાત કરું છું મારા અંદરથી જે વાત આવે છે એ કરું છું મારા જવાબો તમને ગમતા હોય જરૂરી નથી મને ગમવા જોઈએ એવા હું આપીશ સંજય રાવલને જ પ્રશ્નોત્તરી શા માટે તો આયોજકોનું એવું ચિંતન છે એવો વિચાર છે કે ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વનો વિકાસ આ શિબિર લઈને આ વક્તા એ માત્ર સુરતમાં નહીં પણ પૂરા ગુજરાતમાં જ્યારે આટ આટલી સ્કૂલ કોલેજ અને આટલા મોટા માસની અંદર સમાજની અંદર અન્ય સંસ્થાઓની અંદર જ્યારે જતા હોય ત્યારે બહુ સીધી વાત છે કે એમનું ઓબ્ઝર્વેશન એ વિશેષ રહ્યું હશે કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર એવું કહેવાયું છે કે આપણા ઘરેથી આપણા વડીલની ગેરહાજરી હોય અને ઘરે સારા મોડો પ્રસંગ આવે જીવનમાં કઈ નાની મોટી અગવડતા આવે તો આપણે બ્રાહ્મણ પાસે જઈને ઊભા રહીએ છીએ અને એમ કહીએ છીએ કે અમને આ છે તો શું કરવું એમ સંજય રાવલ એ જન્મથી અને કર્મથી પણ બ્રાહ્મણ છે આપણા શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે માત્ર જન્મથી બ્રાહ્મણ નથી થવાતું પણ સાથે સાથે કર્મથી પણ બ્રાહ્મણ હોવું આવશ્યક છે એમ સંજય રાવલ એટલા માટે કર્મથી બ્રાહ્મણ છે કે છેલ્લામાં છેલ્લા માણસ સુધી મેક્સિમમ લોકો સુધી એ ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વનો વિકાસ જેવી શિબિરો દ્વારા સારા વિચારો લઈ જાય છે આ એ બ્રાહ્મણનું કામ છે એક નાનકડી એક પંક્તિ છે ને ત્યાંથી પછી સવાલનો મારો શરૂ કરીશું કે સાહેબ સુરતની અંદર સન્નાટીઓ નહીં તમે સત્યતા લઈને આવ્યા છો અફવાઓ નહીં પરંતુ આધારો અને પુરાવો સાથે જ્યારે સંજય રાવલ સુરતની અંદર આવ્યા તો સાહેબ સુરતની ભૂમિએ તમને કદાચ ઘણો પ્રેમ માન સન્માન આ બધું જ આપ્યું છે અને તમને ખૂબ સાંભળ્યા છે કેવો અહેસાસ થાય છે સાહેબ તમને સુરતની ભૂમિમાં આવીને હલો ઓનેસ્ટલી કહું તો લગભગ સાતસો સેમિનાર મેં ગુજરાતમાં કર્યા પણ મારી નાની દીકરીની સોગન ખાઈને કે સુરત જેટલો પ્રેમ આપ્યો કોઈએ નથી આપ્યો અને બીજું મેં જે ઓબ્ઝર્વેશન કર્યું જ્યારે હું લોકોને પર્સનલી મળું છું સિત્તેર એંસી વર્ષના માજી પણ મારી જોડે સેલ્ફી પડાવે છે અને દસ વર્ષનો દીકરો પણ સેલ્ફી પડાવે છે સૌથી વધુ સેલ્ફી મારા સુરતમાં પડ્યા છે ઇટ મીન્સ કે પીપલ લોકો મને ચાહે છે એવું મને લાગે છે અને ત્રીજી વાત ટૂંકમાં કહી દઉં કે હું ખૂબ બધા લોકોને મળું છું લગભગ ત્રણ ચાર લાખ લોકોને ડાયરેક્ટ મળ્યો છું પણ સુરતીઓમાં જે જિંદગીને જીવવાની જે તાકાત અને જે સમજણ છે ને એ કદાચ બીજે ક્યાંય નથી આવું ઓનેસ્ટલી કહું છું આજના વૈજ્ઞાનિક યુગમાં અથવા ભૌતિક સમયની અંદર જ્યારે આટલી બધી ભાગદોડવાળી જિંદગીમાં માણસ જીવી રહ્યો છે ત્યારે એને પોતાની દિનચર્યામાં એક પણ વખત ઈશ્વરીય સંકેત અથવા ઈશ્વરીય સ્પર્શ અનુભવાતો નથી તો આવી રીતની જે દિનચર્યા છે તો માણસ પોતાની દિનચર્યામાં એવી તો કઈ કૃતિ વધારે કે જેનાથી એને કંઈક ઈશ્વરીય શક્તિનો સ્પર્શ અનુભવાય અથવા તો દૂર દૂર સુધી એને એવો અહેસાસ થાય કે ઈશ્વર જેવું કંઈક છે એવું તો એમણે શું કરવું જોઈએ પહેલાં તો હું એ વાત સાથે સહમત નથી કે લોકોને ભાગ દોડવાળી જિંદગીમાં ઈશ્વરીય સંકેત મળતા નથી આપણે જોતા નથી જબરજસ્ત સંકેતો મળે છે સવારે ઉઠો કોણ ઉઠાડે છે કોઈ તાકાત નથી ઉઠાડે આપણે ઓળખતા જ નથી આપણા ઘરમાં એક નાનું બાળક જન્મે એની બંધ મુઠ્ઠી તમે જોઈ છે કોઈ દિવસ કદાચ એનાથી સારો ભગવાનનો હાથ નહીં હોય એવું માનું છું સંકેત તો મળે જ છે પણ આપણે આપણું આપણું મિકેનિઝમ એવું સેટ થઈ ગયું છે ફાસ્ટ લાઈફમાં કે આપણને બધું દેખાતું નથી હવે એની વાત પર આવું પર્સનલી હું એવું માનું છું કે હું બહુ જ ચીલા ચાલુ એકદમ ઓર્ડિનરી સામાન્ય મિડલ ક્લાસ માણસ એક મૂર્તિકાર હોય ને એમ ફાલતું ચીજો કાઢે ને એટલે પથ્થરમાંથી મૂર્તિ બહાર આવી જાય આપણે બધાએ આપણો આખો દિવસ એ મૂર્તિ બનાવવાની છે અને એમાંથી નકામી ચીજો દરેકને ખબર જ હોય છે કે મારી જિંદગીમાં નકામું છે પણ છૂટતું નથી જેમ કે તમે તમાકુ કે મસાલો ખાવ છો તમને ખબર છે બરાબર નથી પણ આદત પડી ગઈ છે ડોબા જેમ ચૈડ ચૈડ કરે જવાનું બધું અમદાવાદમાં તો વાક્ય માર્યું કે મર્દ હોવ તો થૂંકવાને ફૂંકવાનું બંધ કરો બહુ સરસ વાક્ય છે મને બહુ ગમ્યું તો આ એક વાત છે ધારો કે મને એમ થાય કે હું આટલું બધું કેમ જમું છું આટલું બધું કેમ જમું છું તો તમે દરેક ચીજ પર એટલે એક સરસ ચોપડી છે કે થોપ નહીં તો થાકી જઈશ આપણે દરેક જગ્યાએ દોડવાનું નહીં ખાલી જાગવાનું છે તમે દરેક ચીજ નાહવા બેસો કે હું નાહું છું હું જમવા બેસો તો હું જમું છું હું ઓફિસ જઉં તો હું ઓફિસ જઉં છું હું કપડાં બદલું છું હું કપડાં બદલું છું યુ ઓબ્ઝર્વ યોર સેલ્ફ અને ત્યાં તમને દરેક જગ્યાએ એમ થશે કે ઈશ્વર મારી સાથે જ છે પણ આપણે જ્યારે નાહવા બેઠા હોય ત્યારે કપડામાં ધ્યાન હોય કપડાં પહેરીએ ત્યારે કોણ જોશે કેવા લાગશે ત્યાં ધ્યાન હોય જમવા બેસીએ તો પછી શું થશે એમાં ધ્યાન હોય વધશે કે નહીં વધે જ્યાં હોઈએ ત્યાં નથી હોતા એટલે લીવ ઇન પ્રેઝન્સ આઈ આનો જવાબ એક જ લીટીમાં આપવો હોય તો આ પળમાં હું જીવીશ અને તમે જુઓ ઘણીવાર તમારા શરીર પર માખી બેસે તમે આમ ઉડાડો છો તમને ખબર જ નહીં તમે માખી ઉડાડી પણ તમે માખી ઉડાડો છો એ પણ તમને ભાન રહે એટલે સભાન બનો સજાગ બનો આટલી જ આનો જવાબ છે કે ઐશ્વરીય સંકેતો એટલા બધા મળે છે આપણી પ્રગતિ માટે આધ્યાત્મિક સવાલ જવાબ બહુ લાંબો હોઈ શકે પણ ખાલી તમે રોજ જાગો સ્કૂટર ચલાવ છું ભાઈ ગોયાની કે જે હોર્ન ના મારો આપણે શું કરવા મારીએ આપણને ખબર છે કોઈ છે જ નહીં અને કોઈ નહીં રોડ વચ્ચે ઊભો રહે પણ એક એક મેન્ટાલિટી સેટ થઈ છે એટલે દરેક ચીજ દરેક ઘટના ઘટી એટલું યાદ રાખીએ કે હું આ કેમ કરું છું હું માનું ત્યાં તમને દરેક જગ્યાએ ઈશ્વરીય સંકેત ચોક્કસ દેખાશે આપ એવું કહો છો કે એ તમારા પર હોય છે કે ઘરને સ્વર્ગ કેવી રીતે બનાવવું એમ વ્યક્તિ પર ડિપેન્ડ હોય છે તો આપના મત મુજબ સુખી દાંપત્ય જીવનની વ્યાખ્યા શું હોઈ શકે એકની એક ઘરવાળીને 27 વર્ષથી પ્રેમ કરવો અને મારી ઘરવાળી મને આજે પહેલી વાર એવું છે કે મારી વાઈફ મારી સાથે નથી આવી કેમ કે કાલથી મારી દીકરીની એક્ઝામ છે એ મિસ કરતી હશે મને ખબર નહીં પણ મને એવું લાગે છે સુખી દાંપત્ય જીવન આ કોઈ બોલવાનો વિષય જ નથી અનુભવ કરવાનો વિષય છે અને એને માટે આપણા સમાજે જે લગ્ન વ્યવસ્થા એક વ્યવસ્થા બનાવી છે દુનિયાભરમાં એક ઈશ્વર ખબર છે ભાઈએ હમણાં કહ્યું કે ભગવાનને બધી લાંબી વાતો નથી પડતો પણ એક ઈશ્વર એક અલ્લાહ એમ એક જીવનસાથી એક પતિ એક પત્ની આ બેઝિક સમજ આપણામાં આવી જાય અને મારે મારે રાણી મુખર્જી લગ્ન કરવા તા પણ ના થયા તો હવે જે મળી જે રાણી મુખર્જી એ તો મારા હાથમાં ખરું ને એ મારા હાથમાં ખરું એટલે જીવન સાથી મોબાઈલ જયારે પણ મળે ને ત્યારે થોડા દિવસ પછી એમ થાય કે તો સારું હંમેશા એ થાય પણ અજ્ઞાનતા છે એ હરીફાઈ છે સ્ટોરમાં જઈને આ શર્ટની આ શર્ટની મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી એમ જીવનસાથી પણ જેવી નોટ મળી હોય એની જોડે જીવવું એ આપણા હાથમાં છે અને આ સુખી દાંપત્ય જીવનનો કે તું જેવી હતી જેવી છે ને જેવી હોઈશ તું જેવો હતો જેવો છે ને જેવો હોઈશ હું તને ચાહું છું અને એકની એક વ્યક્તિના પ્રેમમાં રોજ પડવું એને સુખી દાંપત્ય જીવનની ચાવી કહેવાય સાહેબ તમે સમજાવો છો એટલો સહેલો જવાબ તો નથી પણ હવે હા પાડ્યા સિવાય છૂટકો નથી તમે સુરતીઓ લગભગ આ ચાર મહિનામાં મને પચીસ વાર અહીં બોલાયો છે આજ તો મારી ઘરવાળી કે હું નહીં આવું કંટાળી ગઈ ગયા તો તમે બધું ત્યાંથી પ્રેમ લઈ લેજો આ વિષય ઉપર કોઈ વાર એક વક્તવ્ય આપણે રાખીશું બહુ તમે ભાઈએ કહ્યું બિલકુલ સાચી વાત છે કે બહુ સરળ કેમકે રોજ સવારે ભારત પાકિસ્તાન સામસામે હોય અને પછી ઘરમાં ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં બોલવું કે બધું બોર્ડર પર બરાબર છે પણ હું એક વાત ચોક્કસ માનું છું કે આ એક જ દેશ એવો છે દુનિયામાં કે જ્યાં હજુ પણ સંબંધોની માવજત થાય છે સંબંધોને નિભાવવો અને આ જે મને ખબર છે હું જાહેરમાં આજે એક મારી ખાનગી વાત કહી દઉં મારી ઘરની એક દીકરીને બહુ જ તકલીફ હતી ને એણે મારી બાને આવીને એમ કીધું કે બા હવે મારે ત્યાં નથી જવું ત્યારે મારી બાએ કીધું કે મરી જજે પણ પાછી ના આવતી અને આજે એમનું લગ્નજીવન એટલું સરસ ચાલે છે એટલે આ દાંપત્ય જીવનની સમજણ આપણે યુવાનોએ ખરેખર આપણી જે પેઢી ગઈ ને ઘણી ભૂલો ઘણી ડિફરન્સ ઓફ થોટ્સ અને વિચારોની એ રહેવાની પણ દાંપત્ય જીવન જે આપણા દાદા દાદીઓ જે દાતણ બે જણ સાથે કરે જમવા સાથે બેસે બધું સાથે કરે જે આપણી ભાગદોડવાળી જિંદગીમાં ભૂલી ગયા હું ફરીથી કહું છું કે જે લોકોને ખરેખર મસ્ત જીવવું છે ને એક ટાઈમ હસબન્ડ વાઈફ સાથે એક થાળીમાં જમવાનું રાખજો બધા પ્રોબ્લેમ્સો ગમે તે થઈ જાય ગમે તેવો ઝઘડો થયો પણ સાંજે થાળીમાં એક બ્રેડમાંથી બે બાજુ ખાતા નહીં કીપ સેફ ડિસ્ટન્સ સમજાય છે ને આમ ચોકલેટ લઈને તું બી અહીંથી ખાની એ નહીં એ બધું ગંદુ થાય બધું પણ મર્યાદા સમજ એટલે ખલીલ જિબ્રાનને વાંચવો પડે દાંપત્ય જીવન માટે ફરી કોઈ વાર એના વિશે વાત કરીશ મનુષ્ય જીવનના અલગ અલગ પાસાઓમાંનું એક પાસું એટલે મનુષ્યનું આધ્યાત્મિક જીવન અથવા તો રેગ્યુલર શબ્દમાં કહીએ તો ધર્મ તો સવાલ એવો છે કે આપના મતે ધર્મ એટલે શું અને ધર્મની અંદર જે ધૂપ દીવો અગરબત્તી તિલક જેવા જે અલગ અલગ પ્રોસેસના ભાગ છે એનું મહત્વ કેટલું પહેલા એક ખુલાસો કરી દઉં કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ધર્મ નથી આ આપણને બેકૂફ બનાવવાની એક વ્યવસ્થા સમાજે કરી છે હું બહુ ઓનેસ્ટલી માનું છું કે જ્યાં ભાગ પડે છે ને ત્યાં માણસનો વિકાસ અટકી જાય કોઈ પણ જગ્યાએ ભાગ પડે ને એટલે મને હિન્દુ હું બની ગયો એટલે હું મુસલમાન નથી હું ખ્રિશ્ચન બની ગયો તો હું બીજો નથી એટલે હમણાં એક સરસ મેસેજ ફરે છે બજારમાં તમારી પાસે આવ્યોકની ખબર નહીં કે કયો ધંધો કરીએ તો સૌથી સારો ચાલે અને એમાં કોઈ હરીફાઈ જ ના હોય તો કે માણસ થઈ જાય કેમ કે એમાં કોઈ હરીફાઈ જ નથી અને એમાં ફાયદો જ ફાયદો છે એટલે આ જે બધા કહેવાતા જે તથાકથિત જે શો કોલ એ બધા જીવન જીવવાની શૈલી છે પણ ધર્મ શું છે જેના વિશે મારા સેમિનારમાં યુટ્યુબ પર હું ઘણું બધું બોલું છું આજે એ બધું ફરીથી રિપીટ નથી કરતો પણ મારી દ્રષ્ટિએ મારો ધર્મ એટલે જે હું લઈને પેદા થયો છે જે હું ધારણ કરીને આવ્યો છું આ દુનિયામાં અને હું બ્રાહ્મણ ઘરમાં જન્મ્યો એટલે હું બ્રાહ્મણ પણ હું પટેલના ઘરમાં જન્મ્યો તો પટેલ હોત તો મુસલમાનના ઘરમાં જન્મ્યો તો હું મુસલમાન હોત તો એ મારો ધર્મ નથી એ તો સમાજે મને આપ્યું છે અને સમાજ જે આપે એ ધર્મ નથી પણ મને જે ગમે છે તમને ખબર છે એ આર રહેમાન હિન્દુ હતા તમને કોઈને ખ્યાલ છે એ મુસ્લિમ થઈ ગયા ધર્મ બદલ્યો નથી જીવન શૈલી બદલી એમની આસ્થા બદલાઈ મૂળ વાત શું છે કે બધાને વર્ષોથી વર્ષથી ધર્મ એટલે હિન્દુ ધર્મ મુસ્લિમ ધર્મ આ આપણું મગજમાં બરાબર આપણું પેલું કરી નાખ્યું છે કન્ડિશનિંગ કરી નાખ્યું છે અને એટલે વ્યાખ્યાઓ ખોટી છે ધર્મ એક જ છે કે અહીંથી અવાજ આવે છે કે આ કર તમે જુઓ હું હિન્દુ છું ને તો હું મસ્જિદમાં જઈશ ને તો હું

હું આજે આટલા સેમિનાર્સ કરું છું ગુજરાતમાં ફરું છું પંદર વીસ દિવસ બહાર જઉં છું મને એમ થાય છે કે બ્રાહ્મણોએ બહુ નુકસાન કર્યું છે આ નડે છે પેલું નડે હાલ તું જ નડે છે પણ બ્રાહ્મણ કેવો હોય બ્રાહ્મણ કેવા હતા અને બ્રાહ્મણનો રોલ શું છે જેમ પટેલનો રોલ શું ખેતી કરવી રજપૂતોનો ધર્મ શું છે દેશ માટે લડવું આ ધર્મ આ કોઈ નાચ જાત હવે તો કે બ્રાહ્મણ કહેવાય એને જ્ઞાનનો નો ફેલાવો કર્યો બ્રાહ્મણ ન્યૂટન જ્ઞાનનો નો ફેલાવો કર્યો બ્રાહ્મણ એટલે મૂળ વાત એ છે કે મને જે ગમે હું કરીશ એ મારો ધર્મ મને જે યોગ્ય લાગશે હું જીવીશ એ મારો ધર્મ પણ પૂજા પાઠ દીવા અગરબત્તી મસ્જિદ મંદિર જેવું આ ધર્મ નથી આ તો જીવન જીવવાની શૈલી છે મને ગમે તો મસ્જિદમાં જવું મંદિરમાં જવું પણ હું ત્યાં જઈને તો ખોડિયારમાં જ યાદ કરું કોણ મને ના પાડવાનું છે આટલી જ વાત છે સાહેબ આપ ખાસ કરીને આપ યુવાનોના પ્રેરણા સ્ત્રોત છું યુવાનો બહુ માને છે આપને તો યુવાનોને એક સળગતો પ્રશ્ન છે

અને માને ખબર નથી કે છોકરો છે કે છોકરી છે ડાયો છે કે ગાડો છે કોરો છે કે કાળો છે બુદ્ધિશાળી છે કે ડફોર છે અને એ બાળક માટે માં લંગોટ બાળો ત્યાં ગોદડી બનાવે અને પ્રેમ કહેવાય આપણને જે પ્રેમ થાય છે ને જે બોડી જોઈને એ સેક્સ છે એ પ્રેમ છે જ નહીં અને પ્રેમને સેક્સને કંઈ લાગતું ઓળખતું નથી આપણું આખું એજ્યુકેશન ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધું સેક્સ શીખવાડે છે પ્રેમ નથી શીખવાડતું પ્રેમ શું છે હું આજે જાહેરમાં બોલી શકું કે યસ સુરતીઓ સૌથી વધુ પ્રેમ કર્યો છે હું કોઈ છોકરી વિશે બોલી શકું તે મને ખૂબ પ્રેમ કર્યો છે લઈને ધોઈ નાખે પણ પણ હું એ કહી શકું મારી વાઈફ બેઠી હોય ને મારી વાઈફ બેઠી કહી શકું કે મને આ ગમે છે તો એને પ્રેમ કહેવાય સાહેબ એટલે પ્રેમ વિશે બહુ લાંબો છે ઈશ્વરથી બી મોટો શબ્દ છે પણ હું એવું માનું છું કે આ અદ્ભુત અનુભૂતિ છે પ્રાર્થનાથી પણ ઉપરની પણ આપણે આજે તકલીફ શું હતી કે પ્રેમ એટલે લગ્ન મને એક છોકરીથી પ્રેમ થાય જ મારા લગ્ન થવા જ જોઈએ ત્યાં બધી પાયામાંથી ભૂલ થઈ જાય પ્રેમ કશું માગતો જ નથી આ હાઈ ફિલોસોફી નથી સાહેબ મારા લગ્ન થઈ ગયા કોઈને પ્રેમ નહીં કરવાનું એક્સપેરી ડેટ આ તો જબરું કહેવાય મને આજે કોઈ બેન ગમી નહો તો પ્રેમ કરું જોરદાર સો ટકા કરું અને કરું છું પંદર વીસ જણને કરું છું એ એકને શું કરવા કરવું પ્રેમની વ્યાખ્યા શું છે પ્રેમ અને લગ્ન ને સાહેબ કઈ લાગતું અલગ તો નહીં જેની જોડે પ્રેમ થાય ને એની જોડે લગ્ન કદી ના થાય એવું બને પણ જેની જોડે લગ્ન થાય ને એને પ્રેમ કરવો એ મારા હાથમાં કે કે પ્રેમ થાય જ નહીં આ આપણને જે શીખવાડ્યું છે ને કે પ્રેમ થઈ ગયો પ્રેમ કદી થાય જ નહીં સાહેબ પ્રેમ કરવો પડે અને એના માટે લગ્ન જીવન છે એ વ્યવસ્થા સમાજે આપી છે પણ આ પેલું પિક્ચરો જોઈ જઈને ઝાડ આજુબાજુ ફરી ફરીને પથારી ફેરવી નાખી મને હાલો પ્રેમ જો મારી બહેડીને લઈ સાહેબ બગીચા પચાસ વખત ગીત યાદ ના આવે હાલો કેટલું આમ મેં કીધું હાલો હું પલવીન પ્રેમ નથી કરતો તો પ્રેમની એટલી જ વ્યાખ્યા છે કે જે માના પેટમાં હોય ને મા કરે છે અનકન્ડિશનલ સપોર્ટ આને કહેવાય પ્રેમ બાકી બધું જે પ્રેમ છે જ નહીં સાહેબ અને હું જે બોલું છું એ હું કરું છું હું ઘણા બધા લોકોને મારી વાઇફ સિવાય બી જાહેરમાં કહું છું હું ઘણા બધા લોકોને પ્રેમ કરું છું પણ અનકન્ડિશનલ મારે કશું જોઈતું નથી મારે આપવું જ છે અને જે આપવાની જ વાત હોય છે કશું જ લેવાની વાત અને આ ટુર વાત છે એના માટે એક બધા જ એડલ્ટ બેઠા છે એક નાનકડી વાત બૌદ્ધ ભગવાને કહી છે કહી દઉં કે પ્રેમ કોને કહેવાય એક બૌદ્ધ સાધુ સાથે રહેતા હોય હોય તમને ખ્યાલ તો એ વહેલી સવારે ચાર વાગે ભિક્ષા માંગવા નીકળી જાય ઘરેથી એની વાઈફ સૂતી હોય ને અને રાત્રે આવે તો બીજા દિવસે રાત્રે એ જ્યારે ઘરે આવ્યો બાર વાગે ત્યારે એની વાઈફ ના રૂમમાંથી એક બીજો પુરુષ બહાર નીકળ્યો એ દૂર ઊભો તો એને જોયું કે એની વાઈફના રૂમમાંથી કોઈ બીજો માણસ નીકળે ત્યારે એને પેલો માણસ એના હસબન્ડ જોઈને ચમકી ગયો એટલે એને બોલાવે ને તો પેલો તો પરસેવો છૂટી ગયો પેલા તો તો પેલા સાધુએ શું કહ્યું બૌદ્ધ સાધુએ ખબર છે કે તારી પત્નીના રૂમમાંથી પણ આવી જો તું તારી પત્નીને પ્રેમ કરે છે તો તારી પત્નીના રૂમમાંથી પણ આવી રીતે કોઈ બહાર નીકળે તો તું પણ આવી રીતે ચૂપચાપ ઊભો રહેજે આને પ્રેમ કહેવાય અઘરી વાત નથી સાહેબ હું મારી વાઈફને ચાહું છું ચાહું છું એટલે ચાહું છું એટલે પ્રેમ એ માલિકી નથી પાંજરું નથી પાંખો છે હું જેને ચાહું એને પાંખો આપું કે ઉડ તારી તાકાતો એટલી અને એટલે હું સ્કૂલ કોલેજોમાં કહું છું કે જે છોકરા હોય કે હસબન્ડ વાઇફ એકબીજાનો ફોન જોવાની જરૂર પડે ને તો ત્યારે છૂટાછેડા લઈ લેવા કે તો લગ્ન ના થયો રાખડી બંધાઈ દે કે ભાઈ આજથી રાખડી બાંધી દે પૂરું થઈ ગયું એનો મતલબ પ્રેમ છે જ નહીં પ્રેમ કરવો પડે પ્રેમ કદી થાય નહીં અને કરવો પડે અને નથી કે હું પ્રેમમાં પડ્યો કે પડી તો વાગે ઉભા રહેવાનું થેન્ક યુ સંજયભાઈ આત્મવિશ્વાસ એટલે શું અને કેવી રીતે ડેવલપ કરી શકાય અને એ ડેવલપ કર્યા પછીના પરિણામો શું હોઈ શકે આ આપ વિશેષ રીતે સમજાવો પહેલાં એક ખુલાસો કરું કે બધા સવાલો મને સીધા પૂછે જો પહેલાં મને કોઈ કીધું નથી એટલે મારે બી કઈ સ્વીચ દબાવી વિચારવું પડે છે કુવામાં હોય તો હવાડામાં આવે હું ઘણી વાર છું પણ એક વાત ચોક્કસ છે કે જ્યાં જ્યાં જમીન છે ને ત્યાં બધે પાણી છે અને જ્યાં જ્યાં પાણી છે ત્યાં બધે જમીન છે દરેક માણસમાં આત્મવિશ્વાસ જબરજસ્ત ભરેલો હોય છે પણ એને બહાર કરવાનું કોઈ હોતું નથી ટુ એજ્યુકેટ એજ્યુકેશન શબ્દ ક્યાંથી આવે ખબર ટુ એજ્યુકેટ ભીતરની શક્તિને જે બહાર લાવે દેટ ઇઝ કોલ એજ્યુકેશન પણ આપણું એજ્યુકેશન સિસ્ટમ દબાવે છે એટલે આત્મવિશ્વાસ નામની વસ્તુ બહાર આવતી નથી સાહેબ હવે રહી વાત આત્મવિશ્વાસ જગાડવાની તો એ પણ બહુ લાંબો વિષય છે કે તમે ઘણા બધા સવાલો લઈને બેઠા છો હું દરેક વિષય પર પંદર વીસ મિનિટ બોલીશ તો દસ સવાલો હા વિસ્તારથી કહું છું હું બે ચીજ માનું છું જેની ઉપર હું આટલા સેમિનાર કરી ચુક્યો છું કે આત્મવિશ્વાસ આ બે ચીજથી જબરજસ્ત ડેવલપ થાય છે જો હોય તો અને હોય જ છે કોઈ જગ્યાએ દસ ફૂટ હોય કોઈ જગ્યાએ પચાસ ફૂટે કોઈ જગ્યાએ નેવું ફૂટે હોય કોઈ જગ્યાએ એક ફૂટે પાણી પણ પાણી તો હોય છે ને બહાર લાવવાની તાકાત આપણામાં છે કસરત અને વાંચન આ બે ચીજો આત્મવિશ્વાસ વધારવા માટે સૌથી જબરજસ્ત વસ્તુ છે તમે કસરત કરોને એટલે તમારું બોડી પાવરફુલ થઈ જાય હું આજે સવારે સો ડન મારું છું બરાબર છે મને એમ છે કે આ બોડીથી મારે ચાર કલાક બોલવાનું છે ટાયર પંક્ચર પડે તો ઉપાડવું પડશે મારા મારી સાથે કોઈ કોલર પકડવો પડશે ન પકડી શકું કોઈ બે ફેટ મારે તો ખાવી પડશે તૈયારી રાખવી પડે એટલે એક મારો આત્મવિશ્વાસ થાય છે કે મારું બોડી મારા કંટ્રોલમાં છે એ ક્યારે આવે જ્યારે હું કસરત કરતો હોઉં આ જે લોકો ચડી ને એ વિવેકાનંદ નું નામ બોલવાનો અધિકાર નથી કે જે લોકો કસરત ના કરતા હોય એટલે આજ પછી ક્યાંય બી આવું ફંક્શન કે હોય વિવેકાનંદ જેટલા લોકો વાતો ની તો તું ઘેર જા ભાઈ ખાલી ખાલી નહી બધું આત્મવિશ્વાસ નો દરિયો અને એનું નામ મોટા મસાલો વિવેકાનંદ નો કરતા હતા તું બે આવે બહુ થયો હવે એટલે આત્મવિશ્વાસ માટે પહેલી વાત છે કે તમે કસરત નથી કરતા તો એનો મતલબ કે તમે તમારી જાતને વફાદાર નથી અને જે માણસ કસરત નથી કરતો સવારે પાંચ વાગે ઉઠીને ચાર રાઉન્ડ નથી મારી શકતો એ માણસ એના પરિવાર માટે કે કુટુંબ માટે કદી વફાદાર ના હોય એટલે એનામાં આત્મવિશ્વાસ ડેવલપ થાય જ નહીં એટલે પહેલું જેને આત્મવિશ્વાસ ડેવલપ કરવો છે એનો પહેલું ચીજ છે કે એને કસરત કરવી જોઈએ અને બીજું છે વાંચન કરવું જોઈએ સાહેબ આપણને નોલેજ જ નથી હોતું આજે કદાચ મને અહીંયા મનીષે કેમ બોલાવ્યો ખબર નથી એને મારામાં શું જે હું તો એક ને એક વાત જ બધે બોલું છું તો બીજી વાત છે વાંચન કરવું સાહેબ રોજ સોગન ખાઈ લો કે હું મિનિમમ રોજના તમને જે ગમે હું કહું તમને ગંદી ચોપડીઓ ગમે ગંદી વાંચો સાહેબ એ ધુમાડો નીકળી જશે વાંચશો એટલે કે કંઈક લેવા નથી એમ પણ વાંચો યુઝ ટુ થા આપણે બધા કહ્યું કે ભાગ દોડ સાહેબ અડધો કલાક કસરત અને અડધો કલાક વાંચવાનું જો વાંચશો ને તરત ઊંઘાઈ જશે જેને ઊંઘ ના આવતી હોય વાંચવાનું ચાલુ કરી દો પણ ધીરે ધીરે એ જે વાંચેલા શબ્દો છે ને તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એક પ્રક્રિયા પ્રોસેસ ચાલુ કરે છે એ આત્મવિશ્વાસ જગાડે છે હું કોઈ ચીજ જોઉં તો મને ખબર હોય કે આ પાણી છે આમ છે એચ છે એચ ટુ દેખાતું નથી પણ આમાં આ હોય આમાં કેલ્શિયમ ના હોય આમાં આ ના હોય હું કોઈ વસ્તુ કોઈ માણસને મળું તેના બોડી લેંગ્વેજ પરથી મને ખબર પડે કે આ માણસ આ પ્રકૃતિ ન હશે એક માણસના હું કપડા જોઉં તો મને ખ્યાલ આવે કે આ માણસ આવા કપડાં પહેરે છે આવી વાત કરે છે આ રીતે બોલે છે તો વાંચનથી જબરજસ્ત ફરક પડે છે અને એના માટે સાહેબ હું તમને એક નાનકડો દાખલો આપી દઉં કે અમેરિકામાં શિકાગોની બાજુમાં એક સાંભળ કરીને નાનકડું ગામડું છે આત્મવિશ્વાસ વધારવા માટે ત્યાંનો સરપંચ નાના ગામનો સરપંચ અને શું કર્યું સાહેબ ખબર છે વડોદરા યુનિવર્સિટી જે એમએસ યુનિવર્સિટી એનાથી મોટી લાયબ્રેરી અને એક નાનકડા ગામડામાં બનાવી સાહેબ બિગર દેન એમએસ યુનિવર્સિટી લાયબ્રેરી અને ત્યાં રા નવગણ સરસ્વતી ગુજરાતીમાં પેલી બાઈ કે દેર આર ટેન ગુજરાતી ફેમિલી ઇન ધીસ વિલેજ આ દેશ સાહેબ પ્રગતિ કરે કેમ કે ત્યાં આત્મવિશ્વાસ ભરાય આપણે સારામાં સારા લોકેશન પર પાનના ગલ્લા હોય પાર્લરો હોય બ્યુટી પાર્લરો હોય ક્યાંય જીમ કે ચોપડીની દુકાન ના હોય ને હોય મારા જેવો ત્રણ ચાર લાખ ભગાવતો હોય દર મહિને આજ સુધી

માત્ર પુસ્તકો સ્વીકારવામાં આવશે સબ અઢારસો ચોપડીઓ આવી બે દીકરીઓ નવસો નવસો આપી મારા બે વેવાય ચોપડીઓ હોતા થઈ ગયા મને કે વેવાઈ મજા આવી ગઈ કે સારું કે કે મફત આવી એટલે વાંચવી તો પડે ને હવે હાલી નવી કોઈ ન લાવી દી અને બંને જણા સાયકલ ચલાવતા થઈ ગયા સવારે એ સાયકલનો પ્રતાપ ને ચોપડીઓનો પ્રતાપ આત્મવિશ્વાસ હોય જ છે જરૂર છે અને યોગ્ય રીતે જગાડવાની આ બે જ ચીજો જગાડી શકશે જે સંસ્થાઓ અહીં દસ બેઠી હતી તમારામાં અહીં જે બેઠા લોકો નક્કી કરો કે ચોપડીઓ વાંચશું વંચાવશું લઈને ઘેર ઘેર ફરો તમારા પોતે કસરત કરવાનું ચાલુ કરો હસબન્ડ વાઇફ રોજ ચાલવાનું નક્કી કરો તમારી સાથે તમારો દીકરો દીકરી અને આ બે ચીજ કરશો ને સાહેબ આત્મવિશ્વાસ ક્યારે જાગી જશે ને તમને સાહેબ ખબર જ નથી એક ગરીબ દરજીનો છોકરો અહીંયા તમારી સમક્ષ બોલવા માટે ના બેઠો હોય સાહેબ થેન્ક યુ હા હવે આત્મવિશ્વાસથી શું પરિણામ આવે છે કહેવાની જરૂર નથી મારા જીવનમાં હું રોજ ડાયરી લખું છું ત્રીજા ધોરણથી કે આજે મેં શું કર્યું આજે મેં શું કર્યું હું માનું છું કે એક માણસમાં ખાલી જો આત્મવિશ્વાસ ભરી દેવામાં આવે ને સાહેબ તો હી કેન ક્રોસ ધ વોલ દિવાલની આરપાર જતો રહે સાહેબ દિવાલ હોય ને એમાંથી જતો રહે તમે કોઈ ના જવાય જઈ શકાય એ જુદો વિષય છે આધ્યાત્મિકતાને સાથે રિલેટેડ પણ આત્મવિશ્વાસથી ભરેલો માણસ આ દુનિયામાં શું ન કરી શકે એ વિષય પર બોલવું જ બેકાર છે કેમકે એ તો કલ્પનાઓ જ કરવી રહી આજે મને ખબર નથી હું સાતસો સેમિનાર કરીશ મને ખબર નથી હું જીવનમાં આ લેવલે પહોંચી જઈશ ખાલી મારા મા બાપે મને બે જ ચીજો આપી કે કસરત નહીં કરે તો ખાવા નહીં મળે અને ચોપડીઓ કઈ વાંચે છે જે ગમે વાંચ ભણવાનું નહીં વાંચે તો ચાલશે બેટા પણ લેખકોની લખેલી ચોપડીઓ વાંચ અને આવા કેટલાય છોકરાઓ તૈયાર થયા છે આજે મારા આ બધું કામ કરે છે એ પ્રતાપ જ આ બે ચીજનો છે કે આપણે કસરત કરવાનું ચાલુ કરીએ અને ચોપડીઓ વાંચો ઈશ્વરે તમારી લખ લૂંટ આત્મવિશ્વાસ ભરેલો છે તમે બધા જ પિસ્તોલ આપણે બધા જ પિસ્તોલ જે તોપ છીએ આપણને આપણી ખબર નથી એક ભાઈનો એવો પ્રશ્ન આવ્યો છે એનો રિયાલિટી વાળો એવો ક્વેશ્ચન છે સાહેબ તમારા પર કે મને એવો શક છે સંજયભાઈ તરફ કે હું વાંચન તો કરું જ છું તમને મળ્યા અને તમારો સતત આઠ સેમિનારો કર્યા એમણે અને હવે એને કસરત કરવાનું ચાલુ કર્યું પણ સાહેબ તમે એવું કીધું કે તન અને મન સ્વસ્થ રાખો તંદુરસ્ત રાખો ધનના ઢગલા થઈ જશે પણ સાહેબ સંજય સર જેવું નસીબ ક્યાંથી આવશે મને હું નસીબ શોધું છું તનના ઢગલા આશામાં છું તન અને મન તંદુરસ્ત રાખું છું એમ બોલો એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ તન અને મન ચાર મહિનામાં તંદુરસ્તી કે ધનના તંબુરો બી ના આવે હું પેલા ડાયમંડવાળા સાહેબને પૂછું કે તમે આટલી મોટું દસ માલનું આવી મસ્ત ઓફિસ બધું કેવી રીતે બનાવ્યું ત્રીસ વર્ષથી જખ મરાવું છું અને એ ભાઈને પૂછો કે તું એલ મને પચાસ ચોપડીઓના નામ બોલી કઈ વાંચી શાહરૂખ ખાની બાયોગ્રાફી વાંચી હોય તો મને વાંધો નથી સવાલ શું છે કે આ યુવાનોની આ એક તકલીફ થઈ ગઈ છે આજે મને પિન્ટુલે બહુ સરસ સવાલ પૂછ્યો છે બધું જલ્દી જોઈએ છે મેગી ટુ મિનિટ બાળક નવ મહિના સાત મહિના આવી જાય તો સારું એમ પાર આવે વચ્ચેથી એમ બધું જલ્દી જોઈએ છે એટલે માણસ મરી પણ જલ્દી જાય છે કે બધું જલ્દી જોઈએ વેઇટ એન્ડ વોચ તન અને મન આ બંને જેના મસ્ત હોય ને એવો એક માણસ પિન્ટુલ મને બતાવી દે કે જેની પાસે ગાડી ના હોય કે બંગલો ના હોય થાય ના થાય કચરા પોતું કરવા ચેલેન્જ મારીને કહું છું પણ ચાર દિવસ જીમમાં જીમ કસરત કરે ચાર ચોપડી હોય છે કોઈ થતું નથી થસું નહીં થાય તારે અને બીજું કે પૈસા કમાવા માટે કસરત ને મન નથી કરવાનું આપણે બધું મતલબ થી કરતા શીખ્યા છે એટલે કઈ મળતું નથી મારે આ બોડીને વફાદાર રહેવું છે માટે હું કસરત કરીશ અને મારા ઈશ્વરે આપેલા ડબ્બાને ટોપ રાખવું છે માટે હું વાંચન કરીશ પછી પેલું પેલું આવે માટે કરું તો તંબુરો નહીં આવે લખી રાખજો સાહેબ કેમ કે આપણે એટલા હરામી માણસો ભગવાનને ફૂલ કે માળા બી ચડાવીએ ને તો માનતા હોય પાછી સુખડી હોય તું હાચો હોય તો આમ થજે અલા તું જૂઠો છે તો સાચો જ છે એકદમ એટલે જે યુવાનો આ વાત કરે છે એમને હું આશા આપું છું કે નસીબ છે ને સાહેબ હું એક જાહેરમાં તમને બધાને કહું આ વિષય પર બી એકવાર કોઈ ચર્ચા નસીબ જેવું કશું હોતું જ નથી સાહેબ આપણે ખાલી તોડકા મેળવીએ કે આ આને આવું થયું એટલે હાલ નસીબ જોરદાર છે ભગવાન એને હગો થાય સંજય બીના હગા થાય ભગવાન બૈરાના દાગીના બે વાર વેચી માર્યા છે ક્યાં ગયો તો ભગવાનની દાડે આ હકીકત કહું સાહેબ તમને સવાલ શું છે કે આપણે બધા મતલબીઓ મા બાપ ને પગે એમને લાગીએ ભગવાન ને ના લાગીએ ખુદ ને નથી લાગતા તો બીજાને ક્યાંથી લાગવાના આપણે આપણી જાતને વફાદાર બનવું છે છે આ મસ્ત બનાવવું જિંદગીનો અસલી નશો ચડાવવો છે કસરત અને વાંચનનો બીજી કોઈ વાત નથી એના માટે જે કરવું પડે કરીશ અને પછી તમે જુઓ સાહેબ કે ધન છે ને હું હંમેશા કહું છું કે પૈસો અને સેક્સ આ બાય પ્રોડક્ટ છે આ મેઇન પ્રોડક્ટ છે જ નહીં બધા એના માટે મથે કોઈ મળતું જ નથી આને તમે જે કહેતા હોય કહો મારી બોલવાની હું રફ બોલવાળો માણસ છું ચંદ્રકાંતુ કે હું ભાષાનો બી ગોઠવી ગોઠવી માણસ છું જે અનુભવું એટલે જે માણસ એમ કે તન અને મન ધન નથી મળતું એને કે રાહ જો ડે વિલ કમ એક પણ માણસ ખાલી બોક્સર બનશે ને તો એ મહિને લાખ રૂપિયા પગાર મળશે ને ગવર્મેન્ટમાં લાખ રૂપિયાની નોકરીઓ છે ખાલી બસો દંડ મારો બસો ડીપ્સ મારો ને બે કલાક સ્વિમિંગ કરી શકો છો મન મળાવજે તું એને ધન વાલદીસ નહીં મળે તો એ પ્રેમ લગ્ન ની અંદર એમનો એવું કહેવું છે કે સફળતાનો આંક 50% થી પણ નીચે છે પ્રેમ લગ્ન કરી લે પણ સફળતાનો આંક 50% થી નીચે છે તમારું શું માનવું છે પહેલા તો આ પ્રેમ ને એરેન્જ આ વાત જ બકવાસ છે બિલકુલ થર્ડ ક્લાસ વાત છે કે આ પ્રેમ લગ્ન કહેવાય અને આને એરેન્જ કહેવાય મા બાપ નક્કી કરે તો એરેન્જ કહેવાય અને બે જણ જાતે કરે તો એ પ્રેમ કહેવાય એવું થોડું બે જણા એરેન્જ જ કર્યું હોય ને કે આપણે બે કરીએ એટલે અને બીજી વાત પિંટુલભાઈ તમે જે કહો છો કે સફળતાનો આંક ઊંચો છે કે નીચો છે મને આંકડા આપો ખાલી ફેંકવાની હવામ પચાસ ટકા જે અરેન્જ મેરેજ તમે કહો છો ને ત્યાંય સફળતાનો આંક બહુ ઓછો છે સવાલ આપણે કેવા લોકોને ઓળખીએ આ બહુ ગંભીર આના વિશે બકવાસ કરવાનો વિષય જ નથી બહુ પવિત્ર વિષય છે બહુ સેન્સિટિવ વિષય છે પ્રેમ એ ઈશ્વરની અનમોલ દહેન છે મનુષ્ય જાતને અને એના કારણે જે લગ્ન થયા હોય એમાં જો પ્રેમ મળે કે ન મળે ને નિષ્ફળ જાય એ વાત સાથે હું જો ખરેખર પ્રેમ હોય ને લગ્ન કર્યા કદી નિષ્ફળ જાય નહીં પણ પ્રેમની અંદર પ્રેમ નથી હોતો સેક્સ હોય છે બોડી હોય છે અને એ લગ્ન કરાવે છે જ્યારે એ નથી હોતું ત્યારે પ્રેમ નથી રહેતો એટલે લગ્ન પણ તૂટી જાય છે મૂળ વાત આટલી હોય છે એટલે જે જોઈને થાય છે એ પ્રેમ નથી હોતો સેક્સ હોય છે અને એના કારણે એ લગ્નો ચાલતા નથી પણ એક સમજ સાથે માણસ પ્રેમ કરે કે આ બોડી આ બે પાંચ વર્ષ પણ મારે જે માણસ જોડે જીવવાનું છે તમને ખબર છે સાહેબ બહુ નમ્રતાથી દીકરું મને એકાવન વર્ષ થયા છે ત્રણ દીકરા દીકરીઓનો ભાપ છું માણસને છે ને જીવનસાથીની જરૂર છે ને સાહેબ પચાસ વર્ષ પછી જ પડે પહેલાં હોતી જ નથી એ અઢાર વર્ષે સમજ પડી જવી છે કે આ પચાસ વર્ષે કામ આવશે કે નહીં આવે આ વાત એટલી છે વચ્ચેના ટાઈમમાં તો બધું જીવન ચાલતું જ હોય છે બધાનું પણ મૂળ વાત આ છે કે પ્રેમ જો થયો હોય ને તો એ લગ્નજીવન કદી નિષ્ફળ જાય જ નહીં પણ પ્રેમ નથી થતો બીજું બધું થાય છે એટલે ત્યાં નિષ્ફળતા વધુ હોય છે અને એરેન્જ મેરેજમાં બે ત્રણ પરિવારો બસો પાંચસો જણા સાક્ષીમાં હોય છે બધાને ખબર હોય છે કે આ પરણ્યા છે ભાઈ સરખો દસ પંદર જગ્યાએ આપણું મન ભટકતું હોય વિચલિત થતું હોય અને ત્યારે પેલા વડીલો આપણને સપોર્ટ કરે છે સમજાવે છે આપણું પણ મન તમે જો આ ટેબલ છે ને અહીંયા પાંચ વર્ષ આવું ના રહે પણ એક જીવંત ચેતના ને એવી કેવી રીતે મન કોદાર મારું બીરું ના ગમે આ ભટકાણું વાલું આવું એમ બી થાય અને કોઈક દિવસે આપણે આ મળે બીજું કોઈ મળે નહીં એવું થાય તો મન તો રોજ બદલાવાનું રોજ એમ કહેવાનું કે આ બરાબર નથી બરાબર છે પણ પ્રેમ છે ને હું તો એવું માનું છું કે પ્રેમ લગ્ન સો ટકા સફળ હશે જો પ્રેમથી થયા હશે પણ એ પ્રેમથી નથી થયા હોતા બીજા કારણસર થાય છે અને માટે ત્યાં નિષ્ફળતાનો આંક વધુ હોય છે સર આપ સૌથી વધારે બે વાતો પર ભાર મૂકો છો વાંચન અને કસરત તો એમાંથી એક સવાલ એવો છે કે વાંચન કેવા પ્રકારનું અથવા તો આધ્યાત્મિક ભૌતિક કે પછી અન્ય પ્રકાર મતલબ કે પુસ્તકો કેવા પ્રકારના વાંચવા અને વાંચનની વિશેષ પદ્ધતિ કઈ હોઈ શકે અલગથી હું પહેલા તો એમ કહું છું કે તમને જે ગમે વાંચો જે ગમે વાંચો વાંચ્યા પછી તમને ખ્યાલ આવશે કે હા મારો રસ કેમ કે દરેકને એક વસ્તુ કામ ના આવે આ પાયામાંથી આપણે ભૂલ કરીએ પચાસ ક્લાસમાં બે મને તો સમજ જ નથી પડતી એક જ હું સચિન તેન્ડુલકર કર્યું એ બધું મારા છોકરા જોડ કરાવ બેટ પકડતા નહીં આવડતું બોલો શું કરવું હોય વાંચન એવો વિષય છે તમે બધા કે તમે જીમમાં જાઓ તો બોડી માટે એવું કહી શકાય કે તમારા બોડીના શેપ પ્રમાણે તમે આ કસરત કરો પણ વાંચન એક એવો વિષય છે કે તમારે નક્કી કરવો એટલે જનરલી પહેલાં તમે બધું જ વાંચો પેપરની પૂર્તિઓ વાંચો સાદા પુસ્તકો વાંચો નાની બુકલેટ પચીસ પચાસ પાનાની જે તમારો રસ તમને બાયોગ્રાફીમાં રસ છે તમને મોટિવેશનમાં રસ છે તમને આધ્યાત્મિક કોઈને એમ ના કહેવાય કે તું આ આ વાંચ ઇમ્પોસિબલ એટલે આ વાત પાયામાંથી ત્યાં ખોટી જગ્યાએ હું તમને હું તમને એમ કહું તમે વાંચો અને પછી એક વર્ષ પછી તમને એમ થશે કે યસ હવે આ વાંચવું જોઈએ હવે આ વિષયમાં હું વધારે વાંચું આપને નવાઈ લાગશે સાહેબ ચાર પાંચ હજાર પુસ્તકો વાંચ્યા છેલ્લા બે વર્ષથી એક પણ પુસ્તક વાંચતો નથી મને એમ થયું કે હવે કંઈ વાંચવા જેવું છે જ નહીં કઈ રીતે નથી કે કે બધું રિપીટ જ થતું હોય નવી બાટલીમાં જૂનો દારૂ હોય એનું એ લખે જાય બધું તો કરી જાય કૃષ્ણ ભગવાને આમ કીધું ચાણક્ય આમ કીધું તે શું કીધું એ કે પણ એની વાત બહુ સરસ છે કે માણસે ક્યાંકથી શરૂઆત તો કરવી ને પણ હમણાં હું એક સરસ લાઇબ્રેરીમાં ગયો પેલો તમે પ્રોગ્રામ કર્યો હતો જેડી ગાબાની સાહેબ તમે એકવાર એ સંસ્થાની મુલાકાત લેજો આઈ વોઝ સો ઇમ્પ્રેસ અને ત્યાં જે માણસ કામ કરે એનું નામ શું નહીં પેલો છે છોકરો મનીષ પેલો છોકરો હતો ને ત્યાં આગળ નિતિન કરીને એક છોકરો જે લાઇબ્રેરીમાં સેવા કરે છે સાહેબ મેં તો ઘર ઘરકી ચાલે મને કે વીસ હજાર આવે ને પગાર જલસા છે કે લાઇબ્રેરી ચલાવે છે એ ત્યાં રોજ નવા પુસ્તકો વિશે લખે છે ખરેખર તમે લોકો બે અને એન વિઝનવાળા લોકોનું હું એક કામ આજે તમને સુરતીઓને કહું છું કે જે લોકો અહીં દસ સંસ્થાઓ ચલાવતા સાહેબ એક બે રૂપિયાની મિરાજ અને આઠ આણાની ભગતની કેટલી બધી જાહેરાત થાય છે થાય છે ને સાલું એક સરસ પુસ્તક લખાય એની કોઈ જાહેરાત જ થતી નથી કોઈ કરતું નથી કે આ પુસ્તક કોણે લખ્યું કેમ લખ્યું મારા જેવા એક લલ્લુ પંજુ માણસની પચાસ હજાર ચોપડીઓ વેચાઈ ગઈ હવે મને પહેલાં કરતાં સારું લાગે છે તો લેખકો કેટલું બધું લખે છે પણ એની કોઈને ખબર જ નથી હોતી આ કામ કરવાની જરૂર છે અને ત્યારે યુવાનોને ખબર પડશે કે યસ આ ચોપડી વાંચવા જેવી આ ચોપડી વાંચવા જેવી તમે કહો છો વિવેકાનંદને વાંચો વિવેકાનંદને વાંચો સહેલું કામ નથી સાહેબ હું ગાઈ જાય મને આવી જાય પણ પહેલાં બીજું વાંચવું પડે એટલે પહેલાં નાની નાની બુકલેટ્સ નાના નાના લોકો તમારી આજુબાજુમાં થ કે તમને સ્ટીવ જોબ્સને વાંચવો જોઈએ હું એમ માનું છું આજે સૌથી વધુ એપલના ફોન કેમ વેચાય છે બિલ ગેટ્સને વાંચવો જોઈએ હિલેરી ક્લિન્ટનને વાંચવી જોઈએ ડાયનાને વાંચવી જોઈએ સરદાર પટેલને વાંચવો જોઈએ આ બધાને વાંચ્યા પછી તમને ધીરે ધીરે એવો રસ ડેવલપ થશે કે યસ આ માણસ મને ટચ કરે એટલે તમે એ બાજુ જશો અને પછી એમાં આગળ વધતા જાઓ પછી આધ્યાત્મિકતા તરફ જાય મોડર્નાઇઝેશન તરફ જાય સેક્સ તરફ જાય પ્રેમ તરફ જ્યાં જાય ત્યાં કશું જ ખરાબ નથી વાંચવાની આદતથી આપણી આંતરિક શક્તિઓ જાગે છે એ તમે કંઈ પણ વાંચો તમે ગંદુ વાંચશો ને તોય તમે છોડી અને ધીરે ધીરે યોગ્ય રસ્તા પર આવી જશો આ એનો જાદુ છે સાહેબ એટલે મારી એવી નમ્ર વિનંતી છે કે તમારા રસ મુજબ વાંચ હા થોડી તકલીફ પડશે પણ એક વાર સાહેબ આ જિંદગીનો અસલી નશો ચડશે ને તો ડુપ્લિકેટ નશા બધા જ છૂટી જશે એટલે નાની ચોપડીઓ વાંચવાની શરૂ કરો જે ગમે તે વાંચો અને મેઇનલી બાયોગ્રાફીસ લોકોને સાહેબ હિટલરનું જીવનચરિત્ર વાંચો હું તો એમ કહું છું આટલા કરોડો લોકોને મારી નાખવા એ ઓર્ડિનરી વાત છે કેટલું કેટલો પાવર જોઈએ ભલે નેગેટિવ હતો પણ એ આવ્યો ક્યાંથી એમાંથી બી આપણે સારું શોધી શકીએ ગાંધીજીની આત્મકથા આપણા બધાના ઘરો પર કોઈ વાંચી નહીં હોય ખતરનાક માણસ સાહેબ તમે ગાંધીજી શું સમજો છો સાહેબ દિવસમાં પાંચ જોડી કપડાં જેના છોકરાઓના બદલાતા હોય સાઉથ આફ્રિકામાં અને એક અંગ્રેજ પાછળ લાત મારે ટ્રેનમાંથી અને એક જ દિવસમાં ધોતિયા પર આવી જવું એ નાની વાત છે આપણે એક દિવસ ધોતી પેન ફરો ખરી બજારમાં એ લોચા હા ભાઈ શું દેશ જાય ચુલામ એની બાયોગ્રાફી વાંચો ખબર પડે સરદાર પટેલ તમે જે સરદારને ઓળખો છો ને સરદાર છે સાહેબ બસો ને ત્રીસ રૂપિયા દે માણસ જયારે ગુજરી ગયો ત્યારે અને એ બી એને મનીબેનને કીધું કે સરકારી કોર્ષમાં જમા કરાવી દો ખબર છે કોઈને ચેઇન સ્મોકર ચીડુટ પીવા વાળો માણસ અમદાવાદની ક્લબમાં બેસીને સ્પોર્ટ્સ ક્લબમાં અને ગાંધીજીની ઇમ્પ્રેશનમાં છોડી દીધી બાપુ તમે વાંચો છે અહીંયા પેલા તનના ક્લાસીસ વાળા બેઠા છે ખાલી મેં રોજ મસાલા ખાતા હતા બધા એક જ દિવસે અહીંયા વાત કરી બધું કાલથી બોલાવી સાહેબ બીજા દિવસે છોકરા પંદર વર્ષથી મસાલા ખાતા હતા છોડી દીધા એ મારો વાંચનનો પ્રભાવ અને મારો પ્રભાવ એની ઉપર આ વાંચનથી આ બધું થઈ શકે છે એક પાવર આવે છે સમજણ આવે છે જીવન પ્રત્યેની એટલે સરસ પુસ્તકો નાના નાના વાંચો એમાંથી પછી ધીરે ધીરે સારી વસ્તુ જાઓ અને પછી તમને જે ગમે તપજાવ પણ દિવસમાં રોજ અડધો કલાક કસરત અને અડધો કલાક વાંચન આ કરો આત્મવિશ્વાસ જાગશે અને મેં કીધું એમ પૈસા તો સાહેબ સીધું સીધું થઈ જશે થેન્ક યુ એક સવાલ તમને પર્સનલ પણ એના જવાબમાં કદાચ ઘણા બધાનો જવાબ છુપાયેલો હોય થોડો એવો સવાલ કે ઈશ્વરીય શક્તિ અથવા ઈશ્વર કે ભગવાન સંજય રાવલની સામે આવીને ઉભા રહી છે અને એમ કહે છે કે સંજય તું ભયમુક્ત જીવન અને વ્યક્તિત્વનો વિકાસ શિબિર લઈને જે જાય છે એ કામ તારું મને ખૂબ ગમ્યું અને હું તારાથી ખુશ છું તો એવા વખતે અને એમ કહેશે છે કે હું આપું તો એવા વખતે સંજય રાવલ કઈ માંગશે કે કેમ અથવા તો શું માંગશે તો સંજય રાવલ નો પેહલા તો ઈશ્વરની તાકાત જ જ જ નથી 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 કે જમીન પર આવે એની કોઈ કોઈ તાકાત સવાલ બીજી વાત રહી માંગવાની તો હું જન્મે ભિખારી નથી કર્મે બી ભિખારી નથી એટલે માગવાનું શીખ્યો જ નથી એ જે માગતો હોય એને મુબારક છે કેમ કે માગવાથી ભીખ મળે તાકાત મળે નહીં કોઈ દિવસ એ મારા બાપાએ મને શીખવાડ્યું હતું અને રહી વાત ત્રીજી કે ભગવાન આવે કે નાના લઈ જ લે મારે તને આપવું જ છે તો ભગવાન એવું મને કુદાર જ નહીં પહેલાં તો કે કે તો હું અહીં ના બેઠો તમે બધા અહીં બેઠા હો એ તો બધાને લખણ જોઈ જોઈને આપે એટલે મારા કહેવાથી કંઈ આપે નહીં એટલે એ બધી જ વાર્તાઓ છે કે ભગવાન પ્રસન્ન થઈ ગયા માગ બેટા માગ માગ માગે ત્યાં આપું એવું ક્યારેય કીધું નથી બધી વાર્તાઓ છે અને મેં કીધું ને આપણને જે ઉલ્લુ બનાવવાનું ભગવાન પર આધારિત થવાનું વ્રત એકાસણા પૂજન પાંચ વર્કર વર મળશે છોકરીઓને એવો ખટારા જેવો મળે બાપડીને સાચું છોકરા હોય તો હેરતા સાંઈ બાબાના મંદિરના જૂતા ઘસી નાખે સાંઈ બાબા એટલે બે તર નાનકડી વાતો રિપીટ કરી દઉં કે ભયમુક્ત જીવન વિશે બોલવાની શક્તિ એ બધાને આપે એવું પણ ના બને એ કેમ ના બને એના માટે હું ફરીથી કહું છું કે હું બધાને મેં સાતસો સેમિનાર કર્યા પણ એક જ વિષય પર કર્યા પણ નવું જ ઓડિયન્સ હોય એટલે મારે એક જ વિષય પર બોલવું પડે છે એના માટે આપણા હિન્દુ ધર્મમાં કર્મનો સિદ્ધાંત છે કૃષ્ણ ભગવાને કર્મયોગ અધ્યાયમાં કહ્યું છે કે બધાને સમાન રીતે ન ચલાવી શકાય એક કોઈનો અંગૂઠો એક જેવો નથી ઝાડના બે પાંદડા એક જેવા નથી એટલે હું ગમે એટલું માગું પણ ભગવાને જે બધાનું પ્રોગ્રામિંગ કર્યું છે એમાં કોઈ દિવસ ફરક પડી લેવું કોઈ ભૂલથી આ હાઈપોથેટિકલ સવાલ છે હું વડાપ્રધાન બની જઉં તો કે તગારામાંથી બને હવે એનો જવાબ કેવી રીતે હાલવાની ખાલી મનોરંજનનો સવાલ નથી એટલે ભગવાન કદી મને મળવાનો જ નથી મને ખબર છે ઈશ્વરી શકે અને મળેલો જ છે જેટલો મળ્યો માપમાં આવ્યું છે કે બહુ બહુમણ આટલામાં રહેવાનું તને ફોર્ચ્યુનર આપી દે એના હાથે તારે મરવાનું છે હવે સાયકલમાંથી આટલું તાલુ ભિખારી હવે કેટલું જોઈએ તારે એટલે એ સવાલ નથી અને માગવાની વાત ક્યારેય માગું નહીં અને ત્રીજી વાત કે હંમેશા ઈશ્વરને જેને તમે પ્રાર્થના કહો છો હું તો પ્રાર્થના નથી કેતો કેમકે એ પ્રાર્થના બી આપણે એમને એમ કરતા નથી પણ હંમેશા જો એવી કોઈ શક્તિ છે હું જેને માનું છું કે ઈશ્વર એટલે ઇટ્સ વચ્ચે જવાબ આપી દઉં કે આ સવાલ આવશે ભગવાન એટલે શું મારો વ્યાખ્યા છે હું તમને કહું છું ઈશ્વર એ કોઈ વ્યક્તિ નથી કોઈ વિશેષ નથી કોઈ રંગ રૂપ આકાર નથી નિર્ગુણ નિરાકાર જેનો કોઈ રંગ રૂપ આકાર નથી મેં ખૂબ પુસ્તકો વાંચ્યા કે દુનિયાભરના લોકોને વાંચ્યા કે આ છે શું ભલા ઈશ્વર ભગવાન છે શું પણ એનો એક જ જવાબ મળે તમે જુઓ તમે ભગવાનને સો બસો ગાળો બોલી જાઓ તમને કઈ લાફો મારશે કેમ ગાળો બોલી આમ આવે શંકર ભગવાન નો હાથ ધરા ભગવાનની કોમેડી કરો કઈ કશું કેમ કે એવું છે નહીં પણ આ જે કોઈ સંકેતો છે બત્રીસ કરોડ કે છવ્વીસ કરોડ કે ત્રીસ કરોડ દેવી દેવતાઓ જે આપણામાં કહેવામાં આવ્યું છે અહીંથી મારે બોમ્બે જવું હોય ને તો દોઢસો કિલોમીટર એકસો ઓગણપચાસ એમ કિલોમીટરના ના સ્ટોન આવે અને જ્યારે બોમ્બે આવે ને ત્યારે દસ કિલોમીટર નવ આઠ સાત છ પાંચ અને જેવું મુંબઈ આવે ને એટલે શૂન્ય લખેલું આવે આ શૂન્ય એટલે ઈશ્વર આ બધા જ હું પણ શંકરને ઘઉં ચોખા ચડાવતો હતો મધ ચડાવતો હતો હનુમાનને સિંદુર ચઢાવ બધી પ્રોસેસમાંથી મારી બાએ મને પસાર કરે છે પણ પછી કહેતો બેટા બસ હવે આ બહુ થઈ ગયો એનાથી આગળ જવાનું એટલે ઈશ્વર એટલે આ આ તમે હું આખી ટોટાલિટી ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ એટલે નથી કે એક કણ જેટલી જગ્યા બાકી નથી એટલે આપણે બધા શોરૂમમાં બધી જઈએ તો કે કેમેરા લગાવેલા જરા ચેતતો રહેજે પણ પેલો કેમેરો ચાલુ જ છે બાપુ ઉપર ધ હોલ યુનિવર્સ ઇઝ અ ગોડ એટલે એ ઈશ્વર પાસે કશું માંગવું નહીં જે આપે મસ્ત જીવવું આ પણ ટોપ જીવવી છે મોત સારું કાલ આવતું હોય તો આ જ આવે પણ જીવવું તો વટથી જીવવું આટલું યાદ રાખવું આજે હમણાં આજકાલ પેપરમાં આવ્યું છે આજે વિશ્વમાં દર બાર મિનિટે એક વ્યક્તિ આત્મહત્યા કરે છે અને આપ પણ આપણા સેમિનારમાં કહો છો કે આત્મહત્યા કરનારા લોકોને બચાવ્યા તો એક યુવાન એવો છે કે જેને અંતિમ પળ સુધી પહોંચી જાય છે અને આત્મહત્યા કરવા માટે જાય છે એક લાસ્ટ સંદેશો આપવાનો શું આપી શકો મારા સાથમાં ગોળીઓ લઈને બેઠો પણ એના સરને કહીને મરવું એટલે મને એક મેસેજ કરે હું એ જોડે વાત કરું અને હું એ વાતચીત બે ત્રણ કલાક ચલાવું છું તમને બધાને છેલ્લો સંદેશો આપવો મને યાદ કરે પણ એ પહેલા એક નાનકડી વાત એક પ્રોસેસ કહી દઉં કોઈ પણ આ માણસ તમને એમ લાગે ને કે સુસાઇડ સુસાઈડ કરવાનું ત્યારે શું કરવું એ કહી દઉં એની જોડે વાતચીત શરૂ કરો કોઈ પણ રીતે અને વાતચીત શરૂ કરશો ને ત્યારે એને તમે શીખામણો ના આપતા કે તારી વાઈફ શું કરશે તારો બાપા શું કરશે તારો છોકરી એવું નહીં કહેવાય તારો ધંધા શું નહીં કે એની જોડે એ વાતચીત શરૂ કરો કે હું તાર જેવો જ છું હું તાર જેવું એમ તારી વાઈફે આવું કર્યું પેલા છોકરાએ દગો કર્યો તાર ટકા ના આવ્યા આટલા જ આવ્યા આટલી મહેનત કરી આટલા ચાલુ મારે બી આવું થયું એને એમ થશે કે આ મારી જેવી નોટ છે એ આત્મહત્યા કેમ કરે છે કેમ કે એને એમ છે કે દુનિયામાં મારા જેવું દુઃખ કોઈને છે જ નહીં હું એક જ એવો માણસ છું કે જેને આટલું બધું દુઃખ પડી રહ્યું છે એ સમયે એને ફોન પર કે મેસેજ પર કે વાતચીત કરો ત્યારે એને એમ જ બતાવ હું તારથી બી ગઈ ગુજરેલો માણસ છું પણ જો હું તો જીવું છું અને સાહેબ જેને સુસાઈડ કર તમને ખબર છે સાહેબ આ સુસાઈડ જે કરે છે ને સુસાઈડ કરવું બહુ બહાદુરીનું કામ છે પાંચ વત્તા એકનું નથી અઘરું કામ છે જબરજસ્ત પાવર જોઈએ જબરજસ્ત તાકાત જોઈએ સાહેબ પણ એક જે કરે છે એ એ નથી તો નપુસંગતા છે અને આત્મહત્યા ને નપુસંગતામાં ઘણો ફરક છે આત્મહત્યા કરવી એટલે સાહેબ કદાચ દુનિયાનો સૌથી વધુ વિલ પાવર જોઈએ સાહેબ ખાલી બે મિનિટ આમ કરજો તેલ લેવા જાય આપણે તો જીવવું છે બાપુ જયારે આત્મહત્યા કરવાનું વિચાર તો બે મિનિટ નાક બંધ કરજો ખાલી અરે બૈરું બૈરું બધું તેલ લેવા જાય આઈ જાઓ બાપુ હવે રહી વાત સંદેશની તો સંદેશ એક જ છે નો છેલ્લે હું લગભગ આ વાત બધા છોકરા છોકરીઓને કહું છું કે તારા મરી જવાથી આ દુનિયામાં કોઈ ફરક નહીં પડે ઇન્દિરા ગાંધી પણ ગઈ નહેરુ પણ ગયા ઈદી અમીન પણ ગયો પાકિસ્તાનમાંથી પેલા ભાઈને ઉઠાઈને લઈ ગયા બધા કેટલાય ગયા તિસ્માર ખાનો જતા રહ્યા આ દુનિયા ચાલે છે તો તારા જેવાથી ફરક પડવાનો નથી પણ હા તારા જીવવાથી આ વાત એને જશે આંખમાં આંખ જોઈને એના ખભે હાથ મૂકીને કે તું આજે મરી જઈશ તારા મા બાપ નાઈ નાખશે બાર મુકર નાખશે તારી જેને બે વફાઈ તને છોડ દેશે બીજે લગન પણ તું જો જીવી ગયો તો કદાચ સમાજમાં તું ફરક પાડી શકશે સાહેબ તમને નવાઈ લાગશે જે ચુંમ્મો તે પંચોતેર છોકરા છોકરીઓ સુસાઇડ કરવાનું છોડ્યું એમાંથી બે ત્રણ છોકરા છોકરીઓ અત્યારે શું કામ કરે છે ખબર છે બીજા કોઈ સુસાઇડ ના કરે નહીં સંસ્થાઓ ચલાવે છે ઈશ્વરની કૃપા કેમ કે આ અજ્ઞાન છે સમજ નથી કે હું મરી જાઉં મરી અત્યારે લેવા જાય થાલા મરદની મૈયતમાં જવું પણ બાયલાની જાનમાં ના જવું આ એને સમજાવવું તારે જીવવું છે તારે તાકાતથી સાહેબ બહુ નમ્રતાથી કહું કેટલાય લોકોને મેં બહુ પૈસા આપ્યા છે મને કે ધંધો નથી મેં ધંધો કર બુટ પોલીસ કર પૈસા નથી ગરીબ મેં તું કિડની વેચી માં પંદર લાખની આવે રોકડી તું હાલા ગરીબ ક્યાં છે સારા દફોણ બનાવા જ એક આગ વેચી મારવાની દસ લાખમાં બે ત્રણ કરોડ રૂપિયા આવ્યા સ્પેર પર વેચો તો હાલા પૈસા માટે મરી જતો તો વેચી માર સમજ નથી એને એમ થાય કે ભગવાને મારી સાથે જ અન્યાય કર્યો છે ભગવાન બધા સાથે અન્યાય કરે છે પણ એ સમજ આવી જાય એ સમજ આપો હું બી તારા જેવું છું એ કહો અને છેલ્લે આ મેઇન વાત સંદેશો કે તારા મરી જવાથી દુનિયા બાર દિવસમાં તને ભૂલી જશે પણ તું જો જીવી ગયો તો જિંદગીભર લોકો તને યાદ કરશે એ માણસ સો બચી જશે એક સવાલ એવો કે એક સામાન્ય માણસ જ્યારે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો હોય થોડી ઘણી પણ અને એના વાંચવામાં કોઈ મોટા ગજાના લેખકનું પુસ્તક વાંચવામાં અથવા કોઈના મોઢેથી સાંભળવામાં આવે કે આ વિશ્વમાં ઈશ્વર જેવું કંઈ છે જ નહીં તો એવા વખતે એક સામાન્ય માણસ કન્ફ્યુઝન માં આવી જતો હોય તો એવા વખતે શું ગાડી ઓવરટેક કરું કે ના કરું તો ઠોકાઈ જાય ગાડી કોઈની ઓવરટેક કરતા હોય ને પછી એમ કહો કે કરું કે ના કરવું ઠોકાઈ જાય એટલે જે માણસ કન્ફ્યુઝ હોય ને એને તો કોઈ બચાવી શકે નહીં પણ મારા વિચારો એ કોઈના કહેવાથી બદલાય કોઈ કે ઈશ્વર છે ને કોઈ કે ઈશ્વર નથી તો એ મારો ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા કેવી એક જુદો વિષય આખો થઈ જાય એ વ્યક્તિ સાથે જોડાયેલો છે પણ હું ઈશ્વર છે એમ માનું તોય શું અને હું ઈશ્વર નથી એમ કહું તોય શું સાહેબ તમને એક વાત કહું હું વચ્ચે કહેવાની રહી ગઈ જે લોકો આસ્તિકો છે ને એમને જ મંદિરો ને મસ્જિદો સળગાયા છે નાસ્તિકો એ કદી કોઈ મંદિર કે મસ્જિદ સળગાઈ નથી સમજ પડે છે ઈશ્વર વિશેની મારી શ્રદ્ધા ધર્મ વિશેની મારી શ્રદ્ધા એ જો કોઈના કહેવાથી કે ઈશ્વર છે અને નથી અથવા કોઈ મોટો લેખક તો મોટા લેખકની વ્યાખ્યા શું મોટો એટલે શું મોટો તમે બધા આજે મને આટલો પ્રેમ કર્યો મેં બી કે કોઈ બે માણસ મને ગાળો બી બોલતા હોય મારી ઇજ્જત ના બી કરતા હોય તો એનાથી મારામાં કઈ ફરક નથી પડવાનો એમ ઈશ્વર છે કરોડો લોકો એની પાછળ પાગલ છે કે એવી શક્તિ છે કે જે આ દુનિયા ચલાવે છે અને એના નિયમો છે અફર નિયમો છે કે ઘઉં વાવો તો ઘઉં જુગે કાંટા વાવો તો કાંટા જુગે બાજરી વાવો તો બાજરી જુગે પ્રેમ વાવો તો પણ મનુષ્યમાં એવું થાય કે પ્રેમ વાવો ને તિરસ્કાર ઉગે છે સુખ વાવો ને દુઃખ ઉગે છે ઊંધું થાય છે એ આખો જુદો વિષય છે પણ મૂળ વાત હું માનું છું કે તમારા પ્રશ્નનો જવાબ આવી ગયો છે મારી વાત તરા આપણે સાંભળતા આવ્યા છીએ એક સફળ પુરુષની પાછળ એક સફળ સ્ત્રીનો હાથ હોય છે તમારા પરિવારમાં ને તમારી સફળતા પાછળ શું તમારા ધર્મપત્નીનો હાથ હોય શકે ખરો પહેલા તો અમારો એટલે બધા શું પૂછે કે ધર્મપત્ની એટલે એક જ હોય ને કઈ બીજી હોય એમ બધા કોઈ મરી જાય ને તો કે સ્વર્ગસ્થ એટલે કોઈ નર્કમાં જતું જ નથી હું બહુ નસીબદાર છું મારા સેમિનારમાં હું જે બોલું છું બિલકુલ ટચવુડ વાત બોલું છું કે આવી રીતે જ મારી ઘરવાળી મારા ફઈ જઈને રૂપિયો આપી આવ્યા હતા જેને મેં જોઈ જ નથી અને ત્યારે બી હું આવો રંગીન મિજાજી માણસ હતો કોલેજ લાઈફમાં પણ હું ઈશ્વરી નિયમ જાણતો હતો કે મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી ભાઈ બહેન નક્કી તો મારો જીવનસાથી પણ ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે અને એ જે સ્વરૂપે મળશે હું મારા મા બાપને પ્રેમ કરતો હતો એમણે કીધું તારે અહીં કરવાનું આઈ એમ રેડી એ મારા દિલે કીધું તો એ પ્રેમ લગ્ન જ થયા મારી પત્નીનો એટલો હાથ છે કે સાહેબ આજે નથી એટલે જાહેરમાં બોલી શકીશ પિન્ટુલે પૂછ્યું કોઈ જગ્યાએ કરી નથી પણ મારી વાઈફ પલ્લવીની જગ્યાએ બીજી કોઈ પણ સ્ત્રી આ દુનિયાની હોત તો સો વાર છૂટાછેડા મારે કયા મોજા પહેરવા ને એ મને ખબર ના હોય મારે હું બહુ અનઓર્ગેનાઇઝ માણસ છું એટલે મારી બેગ ભરવી હોય કે મારે શૂઝ લેવા મને કશું જ મેં કોઈ દિવસ પાણીનો બહુ મજૂરી કરી બહુ જ મારી બા મને છે ને નાનપણમાં બહુ કામ કરાવતી લોટ ડરાવવા મોકલે કેરોસીન લેવા મોકલે રેશન કાર્ડ બધું કહ્યું આટલું બધું કેમ કામ કરાવે મને કે બેટા લગ્ન પહેલાં કરશે ને તો લગ્ન પછી નહીં કરવું પડે અને મને પલ્લવી એવી જ મળી કે મેં લગ્ન પછી કોઈ જ કામ એટલે હું જયારે બધું જ એને મારું અને પછી મારી વાઈફ મારાથી બે વર્ષ મોટી છે કસ્તુરબા છે મારે સાચું કહું છે પણ તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ હું તને ચાહું છું અને લગ્ન કહેવાય એટલે આઈ ગોટ વેરી ગુડ વાઈફ અને જીવનમાં મેં કહ્યું ને કે બે વાર દાગીના વેચી માર્યા મારી લાઈફમાં પણ બહુ બધા લોકો આવ્યા ને ગયા પણ એ તમામ સમયમાં એ મારી જોડે બિલકુલ ટચવડ ઊભી રહી મેં એને કોલેજમાં પૂછ્યું જ્યારે મેં કોલેજમાં હતા ત્યારે મારામ શું જોયું તે મને મારા ફરી રૂપિયા બેન મને કે મેં તો નક્કી જ કર્યું કે આના જોડે લગ્ન કરવા છે તમે લા હસતી નથી તારંગામ તો કે હસતું જ ખબર પડી જાય તમને અત્યારે પણ હું અહીંયા આવ્યો છું પણ મારી મેનેજર અફઝા અને સંજના મારી સાથે છે એમને સતત એ ફોન પર ઇન્સ્ટ્રક્શન આપે કે લીંબુ પાણી બનાવ્યું આ બની ગયું પછી અહીંયા ભરતભાઈ અને એમના વાઈફ બેઠા છે એ હું આવું એટલે ભાખરી બહુ ભાવે એટલે ભાભી દર વખત ઘરેથી ભાખરી લઈને જાય ભાખરી ગાયનું દૂધ તો કે પેલું ભાખરી લાવે તો એ સંજય સવાર નાસ્તામાં એટલે દરેક ચીજનું મારું સવારથી સાંજ સુધી હું હોઉં કે ન હોઉં અને અમારી બેને ભારત પાકિસ્તાન જેવું શું છે ચાલુ હોય અચ્છા તમને એક સસ્પેન્સ કહી દઉં બાપુએ ચાર પાંચ હજાર ચોપડીઓ વાંચીને મેડમે બેટો કરી એક ચોપડી વાંચી હોય તો મેં એટલે કેમ વાંચતી નથી એટલે કે પચીસો મારી પચીસો તમારી હું ગાડી મને ડ્રાઈવિંગ નો બહુ શોખ હોય ગાડી શીખી છે આટલી ચાલે આપણી પણ બહુ જ પ્રમાણિકતાથી કહું છું જાહેર માં છું કે બીજી કોઈ પણ સ્ત્રી હોત મારા જીવનમાં તો સો વાર છૂટાછેડા આપ્યા હોત એટલે આઈ ગોટ વેરી ગુડ વાઈફ થેન્ક યુ સર આપ એવું કહી ચૂક્યા છો કે વાંચનમાં વેસ્ટર્ન કલ્ચરના ફિલોને અથવા તો ત્યાંના એ સંશોધકોને વાંચી શકાય આપ આવું કહો છો અને આપ ત્યાં સુધી પણ બોલો છો કે એક ટાંચણી આપણે અહીંયા બનાવી નથી તો આ બોલવા પાછળ સમજી શકાય છે કે આપની એક વ્યથા છે કે અહીંયા આપણે સક્રિય નથી પણ સવાલ એમ છે કે એક ભારતીય નાગરિકને અથવા એક ભારતીય યુવાનને હું ભારતીય છું આ વાતનું ગૌરવ

સુરતમાં આ ત્રણ મહિનામાં હું વીસ વાર આવ્યો હું માનતો નથી કે સુરતમાં કોઈ સ્પીકર ત્રણ મહિનામાં વીસ વાર આવ્યો હોય મારી કહેવાની રીત જુદી છે તો એ વિદેશી લેખકોની જે કહેવાની રીત એટલી સરસ છે આપણે શું કરીએ સંસ્કૃતનો શ્લોક હોય પછી એનું ટ્રાન્સલેશન હોય નીચે ખટારા જેવું સમજાયેલું હોય સમજ પડે જ નહીં કર આગળ વસતી કર મુલે સરસ્વતી કર્મધ્યદુ દુ ગોવિંદા સવારે ઉઠીને કરણમાં આમ કરું ઢેકણું કરું કે આ શું કે જવા દો પણ પેલો ધોરિયો તમને ભગવાન વિશે સમજાવે ને હા બરોબર કે સાહેબ આપણે લોકોએ આધ્યાત્મિકતાના નામે ચડી ખાધું આધ્યાત્મિકતાના નામે નપુસંકવાદ આવી ગયો પૈસા કમાવા મહેનત કરવી આપણા હાથમાં છે ફળ આપવું ઈશ્વરના હાથમાં છે હવે કોઈ કરવું જ નહીં બાયલા થઈ ગયા ઘેર ઘેર બધા નપુસંકોની જમાત થઈ ગઈ પેલા એનું ઇન્ટરપ્રિટેશન શું કર્યું કે મહેનત મારા હાથમાં છે તો હું તન તોડ મહેનત કરીશ કેમ કે જે કરીશ એનો બદલો ઈશ્વર આપે છે એમણે એ પકડ્યું અને આપણે શું બગડ્યું બધું ભગવાન ના હાથમાં આપણે શું કરવા કોઈ કરવું બેટા ચાદર હોય એટલે પોલા કરવા ચાદર હોય નહીં પગ પોળા કરે નહી ચાદર હોય તો ફાટેલી હોય બેટા સાહસ કરવું નહીં એટલે ઘેર ઘેર બાયલાઓ તૈયાર થયા બાપાનું હે આપણે જલસા કોઈ કરવું જ નથી મૂળ વાત એ છે કે વિદેશના લોકોએ આપણા પુસ્તકોનું જે પોસ્ટમોર્ટમ કર્યું અને એમાંથી જે અર્ક કાઢ્યો અને અર્થ જે સાદી સરળ ભાષામાં સમજાયો એના કારણે ત્યાં વિકાસ થયો ત્યાં મહેનતમાં લોકો લાગી ગયા આપણે એનો અર્થ ન સમજ્યા એટલે આપણે આધ્યાત્મિકતાને કઈ રીતે પકડી બધું છોડી દો સંતોષથી જીવો કોઈ છે નહીં આપણા હાથમાં બધું ભગવાનના ત્યાં જબરજસ્ત મહેનતમાં લાગી ગયા કેમ કે મહેનત મારા હાથમાં એટલે એમણે મહેનત કરી આપણા ત્યાં શું થયું મહેનત આપણા હાથમાં ફળ એના હાથમાં એટલે કોઈ કરવું જ નથી આવવું મહેનત કરવી નહીં ફળ લેવું નથી એક નાનકડી વાત આને ટેકા માટે કહું દિલ્હીના રેલવે સ્ટેશન પર એક અંગ્રેજ ઉતર્યો તો રોડ ઉપર બધા માટીના વાસણો પડ્યા હતા મસ્ત એકદમ સરસ રમકડા બધું બનાવેલું તેનો જે માલિક હતો ને મેઇન રોડ ઉપર દુકાન ઊંઘ્યો હતો તો પેલો અંગ્રેજ હે એટલે કે શું હે તો કે આ કેટલાનું છે એટલે અંગ્રેજી એમ કીધું હું ગુજરાતીમાં કહું તમને પેલો કે લખેલું દેખાતું નથી એટલે બધા ઉપર કિંમત લખેલી હતી પેલો પેલા થોડું સેલ્સમેનશીપ કર તો જરા માલ વેચાય કે એનાથી શું થાય તો કે તાર ઘરાગી વધે ધંધો વધારે થાય તો કે એનાથી શું થાય તો કે પછી આ કાચી દુકાન પાકી થઈ જાય પણ કે પછી તો કે કાચ લગાવી દેવાનો તું રીવોલ્વિંગ ચેર પર કે પછી પછી એસી લગાવી રાખવાની ધંધો વધી જશે કે કે પછી પછી તો તો હું હાલ જ કરું છું આટલું બધું કરીને આ કરવાનું હોય તો હાલ કરું જ છું આપણે આ પકડ્યું અને પેલા ધોરિયા મજૂરી કરી સાહેબ બસો વર્ષનો ઇતિહાસ છે અમેરિકાનો તમે ગાડા થઈ જાઓ સાહેબ હું તો ગયો ને હું બનાવું ને આપણે નપુસંકવાદ આવ્યો પણ બે પ્રોબ્લેમ થયા કે એ લોકો ખાલી મહેનતમાં પડી ગયા એટલે બોડી થાકી એટલે હાજર દારૂ પીવા જોઈએ ઊંધા કામ ચાલુ થયા એટલે ભૌતિકવાદ પણ ખરાબ આધ્યાત્મિકતામાં જતા રહ્યા એ પણ ખરાબ ત્રીસ કરોડના એકસો ત્રીસ કરોડથી આ ગોલ્ડ મેડલ આવતો નથી આટલા માટે લઈ ગયો રહી જાય દર સાર આપણે અને ત્યાં મહેનતનું પરિણામ છે એટલે એમ કહે છે પિન્ટુલે કે ત્યાં નસીબ કેમ ખુલે છે ત્યાં લોકો મહેનત કરે અને હું કહું છું કે આ દેશમાં એક પાણીની બોટલ નહીં સાહેબ આ દેશમાં કોઈ શોધ જ નથી થઈ શું શોધ્યું બાવાઓ શું શોધ્યું ત્રણ હજાર સંપ્રદાયો ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય ભગવાને જગ મારવા બનાવે શું સમજાવો તમે લોકો ડિવાઈડ એન્ડ રૂલ મારી ટોલીમાં કેટલા ઘેટા આવે મારા ઘેટામાંથી કે નીકળી ના જવું જોઈએ આ જ્યાં સુધી ધર્મ અને સંપ્રદાયો હશે ને સાહેબ કદી વિકાસ નહીં થાય શું શીખવવું જોઈએ ખબર છે સ્વર્ગમાં જવાના રસ્તા તેલ પીવા જાય જિંદગીમાં કેવી રીતે જીવવું એના રસ્તા બતાવો બધા સુખી થઈ જશે સાહેબ દરેક પ્રશ્ન તાળ્યો પડે છે તમારો ચાહક વર્ગ મોટો છે એમને પણ મોકો આપણે આપીશું સુરતમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ કાઠિયાવાડ પંથકમાંથી આવેલા કાઠિયાવાડીઓ અને જેમણે તમને અનહદ પ્રેમ કર્યો છે તમે જે વ્યાખ્યા આપો છો એ જ પ્રેમ એણે કર્યો છે એક વ્યક્તિ બીજા વ્યક્તિને કરેલો પ્રેમ એટલે કે આ સૌરાષ્ટ્રવાસીઓએ કાઠિયાવાડીઓએ પ્રેમ કર્યો છે અને એનો આજે પુરાવો છે કે દિવાળીના માથા ઉપર આવે છે આડા દિવસે જ્યારે આ પબ્લિક અહીંયા બેઠું હોય તો આવા પ્રેમ માટે આવો પ્રેમ આપ્યો છે અને એવા લોકો માટે જો એક શબ્દમાં તમારે કંઈક કહેવું હોય તો શું કહી શકો આ લોકો માટે કસરત અને વાંચન કરો ને રોજ મા બાપને પગે લાગો થેન્ક યુ

પછી આપણને ખબર કેમ પડે કે આ ડિસિઝન અહીંયાથી આવ્યું છે કે અહીંયાથી આવ્યું છે તો દફોલ કહેવાય હા હા તો ગાર્જ એવી વાત થઈ ગયા બીજો એક સવાલ છે કે તમે એમ કહે છો કે તારે ડોક્ટર બનવું જોઈએ એન્જિનિયર બનવું જોઈએ આ બનવું જોઈએ તે બનવું જોઈએ એવા વાલીઓ વિદ્યાર્થીઓ ઉપર એવી એવા પોતાના જે વિચારો એ ઢોળતા હોય છે તો આવા વાલીઓ માટે તમારે શું કેવું છે એ છોકરોએ મા બાપનું કશું માનવું જોઈએ નહીં પણ સાથે સાથે એ વાત બહુ જ મહત્ત્વની છે કે આ ઉંમરમાં બાળકોની અંદર એ સમજ હોતી નથી અને એ વિવરિંગ માઇન્ડ હોય છે અને પેરેન્ટ્સ જો એ લેવલના હોય તો એમની જોડે એ સમજ હોય છે અને એમ બાળકોને ગાઈડ કરે એટલે બાળકોએ એમનું કન્સિડરેશન લેવું જોઈએ કે હસ પપ્પા મમ્મી કહે છે તો હું વિચારી છું એટલે હું એમ નથી કહેતો કે મા બાપની સામે બોલવું જોઈએ કે નહીં જ માનવું જોઈએ પણ એક વાત બાળકોને હું ચોક્કસ કહીશ કે તમે અઢાર વર્ષના સોરી આ દેશમાં પંદર વર્ષ સુધી તમારે મા બાપની છત્રછાયામાં રહેવું જોઈએ એ કે વાતને સમજવી જોઈએ જાણવી જોઈએ પણ એ માનવી ન માનવી એ તમારે નક્કી કરવાનું તમે કોઈ પણ નિર્ણય લો તો મા બાપનો ઓપિનિયન લેજો પણ એ આખરી ઓપિનિયન સમજીને લેતા નહીં નહીં તો કદાચ અને જો એ નિર્ણયમાં તમે ખોટા પડશો પોતાનો હશે તો તમને એમ તો થશે ને કે આ નિર્ણય મારો હતો હવે હું કોઈને દોષ નહીં આપું એટલે નિર્ણય હંમેશા પોતાની જાતે જ જેટલી નાની ઉંમરથી શીખશો એટલું ફાયદામાં રહેશો અહીંયા છે સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારો લાસ્ટ સેમિનાર પણ અટેન્ડ કરેલો છે અહીંયા આજ હોલમાં હવે ઓગણત્રીસ સપ્ટેમ્બરે મારા ઘરે દીકરીનો જન્મ થયો છે એટલે લખેલી કે જે વિષ હતી એ જ થયું અને એક પ્રોબ્લેમ એ છે કે હજી નામ પાડ્યું નથી કન્ફ્યુઝન એ છે અડધા એમ કે છે કે રાશિ પ્રમાણે નામ પાડો મારે એવી ઈચ્છા નથી કે રાશિ પર નામ પાડવું કે નહીં પાડવું જે ગમે એ જ પાડવું એટલે કન્ફ્યુઝન વધારે છે અડધા એમ કે છે મમ્મી પપ્પા એમ કે આ રાશિ પરથી પાડો આ રાશિ છે તો

સ્નેહા સિદ્ધાર્થ અને સ્મૃતિ અમે બધા કુંભ રાશિ પકડી કોઈની રાશિ કુંભ ઉપર નથી બોલો કોઈ તકલીફ લાગે છે કહું છું મોડલ બરાબર છે ને હવે બીજી વાત કે જે રાશિ હતી ને એ રાશિ ઉપરથી નામ પાડવાનું એક વૈજ્ઞાનિક કારણ છે રાશિઓ સાચી ખોટી હતી પણ આપણા જન્મ સમય ગ્રહોની જે દશા હોય છે અને એ બધાના પ્રભાવો પૃથ્વી પર હોય છે આ એ પહેરવાથી ચંદ્ર કે મંગલ નાન અને બધી ડફોળ બનાવવાની વાત છે પણ તમારો કોન્ફિડન્સ રહે કે પહેર્યો બાપુ હવે વાંધો નથી જેનો પાવર હોય ને જરૂર પડે કે રાશિ જ નામ પાડો મારી નામ રાશિ ઉપર નથી પણ છ છ જોડા ટોપ છે અને હારા મારા ઘરે ત્રણે છોકરીઓને લગ્ન થયા છે વેવાઈને કીધું કુંડળી છે ને માર તારી જોઈતી નથી આપણે બ્લડ ગ્રુપ ચેક કરાવી લઈએ કે કોઈ બીજા પ્રોબ્લેમ નથી ને બસ બાકી એટલે રાશિમાં એ તમારી ઉપર આધારિત છે કે રાશિમાં માનવું કે ના માનવું મારા કહેવાથી કરશો નહીં તમને બીજા ચૂલામાં જાય સાસુ સસરા અને પપ્પા મમ્મી એની વાત નથી કરતો તમને એમ લાગે કે મારે રાશિ ઉપરથી પાડવું છે તો રાશિ ઉપરથી પાડજો તમને એમ લાગે કે મારે રાશિ ઉપરથી નથી પાડવું તો ના પાડતા પણ મારા મા બાપ જેવા પણ મા બાપ બનજો કે હું જ્યારે પહેલી વાર સમજણો થયો અને મારા પપ્પાને મેં કીધું કે અમારા ક્લાસમાં ઘણા સંજય જાય મારું નામ સંજય કેમ લાગ્યું મને કે બદલી કાઢે આવું પણ કરી શકાય તમે આ નહીં ચમન ને મગન ને છગન કેવા નોમ પડે ચંપકલા કઈ નામ જઈ લલ્લુ ભાઈ લલ્લુ કઈ નામ કેવા એટલે દીકરી તમે તમારી વાઇફ જ બે જે નક્કી કરજો કે એનું શું નામ પાડું રાશી બાસી પરસો ની ચક્કર મેં તમારા લાઈવ તો ક્યારે નથી જોયા તમને પણ યુટ્યુબ પર ઘણા તમારા સેમિનાર સાંભળેલા છે પણ તમે એક વાત વધારે કરો છો કે રીડિંગ કરવું ઓકે આજે પણ ઘણી વાતો થઈ ગઈ રીડિંગ માટેની પણ આજના યુવાન વડીલો પણ ગણી લો અને બાળકો પણ બહુ જ રીડિંગ કરે છે તો અમારે એડવાન્ટેજ ગણવા કે ડિસએડવાન્ટેજ પણ શેનું રીડિંગ કરે છે એ બહુ આજે વોટ્સઅપના મેસેજ ફેસબુકની પોસ્ટો રેડે ટ્વિટર પરના ટ્વીટ આખો દિવસ એ રીડિંગ જ કર્યા કરે છે તો અમારે એના એડવાન્ટેજ ગણું કે ડિસએડવાન્ટેજ વોટ્સઅપ એ બહુ સારી વસ્તુ છે પણ હું બંધ કરી દઉં છું જે ચીજ મને ઇરિટેટ કરે ને એવું નહીં કરું જે ચીજ મને ગમશે હું કરીશ હવે સવાલ હું ક્યાંથી વાંચું છું જો વોટ્સઅપથી મને વાંચવાનું ગમે છે તો એ પણ ખોટું નથી ચોપડીઓ વાંચવાથી ગમે છે કારણ કે વોટ્સઅપમાં દિવસમાં સો ફોરવર્ડેડ મેસેજ આવે છે પચાસ તો ખટારા જેવા આવે નવરા બેટા ઠોકે જ જાય હું છે ભાઈ વીસ વીસ મોકલે બધા એટલે તું નવરો છે હું નવરો નથી ભાઈ તમારી વાતનો જવાબ એ છે કે તમે બે વાતને મિક્સ કરી કે શું વાંચવું ને મોબાઈલ વોટ્સઅપનો ઉપયોગ કરવો વાંચવાનું જ્યાંથી પણ મળે એ પુસ્તકમાંથી મળે કે વોટ્સઅપના મેસેજમાંથી કે ફેસબુકના મેસેજમાંથી જ્યાંથી મળે ત્યાંથી વાંચો વાંચવામાં કોઈ વાંધો નથી માર નામ વિશાલ છે હું છેલ્લા ચાર વરસથી બોડી બનાવું છું ને એઝ અ આઈ એમ ટ્રેનર તમે જે કહો છો ને વાંચો અને કસરત કરો એનાથી અત્યાર મેં રોજગાર ચલાવું છું અત્યારે મારી મહિનાની પગાર પંદર હજાર છે સર જી અને હું કહેવા માગું છું સર કે બધાએ બોડી બનાવાય બોડી સારી છે ફિઝિકલ સ્ટ્રોંગ રહેશો તો લાઈફમાં બધું જ કરી શકશો હું આપણે ધારો કે ભાઈએ જેવા બાયસેપ ટ્રાયસેપ બનાવે એવા તો ન બનાવી શકીએ પણ કોઈની કોઈ બહેનની બેગ ઉપાડી મૂકવી મૂકી શકીએ એવા થઈ જઈએ અથવા તો કૂતરું પાછળ પડે તો એમ ના લે કડી જા એટલે અવર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ એ ફાયદો જ છે મારો ક્વેશ્ચન સાહેબ એ છે કે લાઈફમાં સક્સેસ માણસ કોને કહેવાય મને જોઈએ મને મળે છે અને મને જે જોઈએ મને નથી મળતો આ બે વાતો બહુ અંતરવાળી વાતો છે હું થોડી જુદી રીતે વાત કરું છું સક્સેસની વ્યાખ્યા સમાજે આપણને શું શીખવાડી છે કે ગાડી હોવી જોઈએ પૈસા હોવા જોઈએ બંગલો હોવો જોઈએ પણ જેવો એ બંગલો તમે જુઓ તમે એક બે કરોડનો બંગલો બનાવો તમે છ વર્ષ છ મહિના ફિલ્ડિંગ ભરો છ મહિના ઘરની આજુબાજુ ફરો કમ્પાઉન્ડ વોલ ઝાડ ટેબલ ટીપોય કબાટ વોર્ડ્રોપ હેંગર બધું જ તૈયાર થઈ ગયું વાસ્તુ કર્યું લોકો આવ્યા બહુ સરસ બનાવ્યું આમ તેમ બાજુ બીજો બંગલો બનતો હોય એટલે હવે આપણું ધ્યાન ક્યાં જતું રહ્યું આ બની એમાં નહીં હવે આપણું ધ્યાન ક્યાં જશે કેમ પ્લોટ મોટો છે આપણે ચાર બેડરૂમ એને આવું કર્યું સફળ અને નિષ્ફળ માણસની આટલી જ વ્યાખ્યા છે કે મને ઈશ્વરે આજે જે આપ્યું છે એમાં હું ખુશ છું એમાં હું મસ્ત છું મારે કોઈની જોડે હરીફાઈ નથી મારે મારી જાત જોડે હરીફાઈ છે હું ગઈકાલ કરતાં આજે બેસ્ટ બનીશ મારે કોઈ દુનિયા જ્યાં તેલ લેવા અને સમાજને જે કરવું એ કરે હું મસ્ત છું ગઈકાલ કરતાં આજે સરસ રીતે જીવીશ આને સફળ માણસ કહેવાય અને ગઈકાલ કરતાં બીજા જોડે વધારે છે માટે મારે વધારે જોઈએ છે આ નિષ્ફળ માણસ કહેવાય હા માતાજીની આરાધનાના દિવસો પૂરા થયા અને દરેક જગ્યાએ હવનનું આયોજન કરેલું તો અમારે ત્યાં પણ હવનનું આયોજન કરેલું સોસાયટીમાં ત્યાં અમે એકને માતાજી આવેલા ભોવાની તો મેં આ જેટલા ભોવાઓ મેં જોયા છે અત્યાર સુધીમાં અંદર એટલી પણ મેચ્યોરિટી નથી હોતી કઈ પ્રસંગ બને તો એના વિશે વિચારી શકે ચિંતન કરી શકે કે મેં એવા ભૂવા નથી જેવા જેમણે પીએચડી કર્યો એમપીલ કર્યો હોય એમબીએ એ કર્યો હોય ડોક્ટર વકીલ બનીને પણ એ ભૂવા થયા હોય એટલે આટલી હલકી કક્ષાના એ લોકો હોય અને એમને જે માતાજી આવે છે એટલે માતાજી તો જી છે એમના જે શરીરની અંદર જે ધ્રુજારી આવે છે એની અંદર માનસિક જે પ્રોસેસ થતી હોય છે એની પાછળનું સાયન્સ સાયકોલોજી તો સાયન્સ હોય પેલા આ વાત સાથે હું સંમત નથી કે કોઈને માતાજી આવે કોઈના બાપની જાગીર નથી કે એનામાં આવી જાય એમ અને એને આવે તો મને આવે તમને આવે માણસ છે ને તમે તમે જુઓ તમે કોઈ જોડે મારામારી થાય ને તો તમે જ્યારે તમે ગુસ્સામાં તમે આખા ધ્રુજો તો માતાજી આઈ જાય તમે કોઈ પણ કારણ એક્સાઇટ થઈ જાઓ તો બી તમે ધ્રુજવા માંડો તમારો પગ ધ્રુજવા માંડે હાથ ધ્રુજવા મારે બોડી ધ્રુજવા તો કે તમને એવા એકદમ ખરાબ સમાચાર મળે તમે આખા ધ્રુજવા માંડો જબરજસ્ત ધ્રુજવા માતાજી એટલે શક્તિ એ બધું જ સાચું પણ આ જે માણસમાં ઉતરે છે એ વાત સાથે સંજય રાવલ ક્યારેય સંમત નથી તમે કહો તમે લાવો ત્યાંથી મંત્રીલા દાણા ખાઈ જવું તમે મંત્રીને આપો શ્રીફળ ખાઈ જવું ચાર રસ્તે પડેલું શ્રીફળ ખાઈ જવું અને તમે કોઈ સ્મશાનમાં તમે કો ત્યારે આવું કશું મને ના થાય ને તમને ના થાય આ બધા મનના કારણો છે બીજું કશું નથી નમસ્કાર સર સર આજે સ્ટડી કરતી યુવા પેઢી છે એનો મેન મોટો ક્વેશ્ચન એ છે કે એ તમે એમ કહો છો કે વાંચન કરવું જોઈએ વાંચન તો કરે જ છે એ વાંચન કરવાથી જે શબ્દો એના મગજમાં પ્રક્રિયા કરે એવું તમે કહો છો રેડી પણ એ પ્રક્રિયા ક્યારે કરે જ્યારે એને કોન્સન્ટ્રેશનથી વાંચ્યું હોય ત્યારે પણ આજના એ યુવા પેઢી પાસે કોન્સન્ટ્રેશન નથી એ વાંચે બે મિનિટ પણ વિચારે પાંચ મિનિટ આવું કેમ અને આ કોન્સન્ટ્રેશન લાવવું ક્યાંથી ગુડ ક્વેશ્ચન આપણે એની વાત પહેલાં થઈ ભાઈ દોસ્ત કદાચ તારું ધ્યાન બહાર ગયું સજાગ બનો હું જ્યારે જમવા બેઠો તો મને ખબર હોય કે હું જમું છું હું જ્યારે નાહવા બેઠો તો મને ખબર હોય કે હું નાહું છું આ પ્રેક્ટિસ સાયકલ શીખવાની વાત છે આ યુઝ ટુ તમે જે બી કરો સજાગ બની કે યસ હું કોઈને ગાળ બોલું છું તો મને ખબર હોય કે હું ગાળ બોલી રહ્યો છું આટલી સજાગતા આવીએ ને હું હાથ ધોતો ત્યારે મને ખબર પડે કે હું હાથ ધોઉ છું હું તમને ખબર છે હું બોલું છું ને હું બીજો સંજય રાવલ આ સંજય રાવલને જોઈ રહ્યો છે કે હું તમને જવાબ આપી રહ્યો છું હું બરાબર બોલું છું હું હું બિલકુલ સજાગ છું અહીં એક પણ શબ્દ મારો એમને નથી આવતો તો આ પ્રેક્ટિસ આવે છે આ જ માણસ હું પહેલાં તો ગમે તેવો બકવાસ કરતો હતો તો કોન્સન્ટ્રેશન તો તમારામાં છે જ જરૂર છે તમારે ખાલી યાદ રાખવાનું છે અને એના માટેની એક નાનકડી એક્સરસાઇઝ તમને શીખવાડું કોન્સન્ટ્રેશન માટે બહુ મહાન માણસ એનું નામ નથી આપતો ઘડિયાળનો ખબર છે પેલો સેકન્ડ કાંટો હશે એ કાંટા સામે તમારે જોઈ રહેવાનું અને એ કાંટો ફરશે પાંચ ઉપર દસ ઉપર પંદર પર ત્રીસ પર પીસર પાંચો ઝીરો ઉપર આવશે એટલે બાર ઉપર આવશે ને સાહીઠ સેકન્ડ લેજે આ સાહીઠ સેકન્ડ ખાલી તમે કાંટા સામે જોઈ રહો આવું એક મહિના કરો જેટલી મિનિટ કરી શકો બે મિનિટ ચાર મિનિટ પહેલાં જ તમને વિચારવા આવશે જુદા જુદા પછી ધીરે ધીરે થઈને તમે કાંટા સાથે તમે ચાલશો એટલે યુ ફોકસ ઓન ધેટ હેન્ડ સ્મોલ હેન્ડ એવી રીતે તમે જ્યારે બિઝનેસ કરો તમે દુશ્મની કરો તમે મારામારી કરો તમે પ્રેમ કરો તમે જમવા બેઠો તમે ટોયલેટ જાઓ તમે મંદિરમાં જાઓ તમને ખબર હોવી જોઈએ કે હું આ કરું છું આજની યુવા પેઢી સાહેબ સાચું કહું આજની યુવા પેઢી જેવી મજબૂત યુવા પેઢી પાંચ હજાર વર્ષમાં દેશમાં પેદા નથી થઈ સાહેબ આ સાચી વાત કહું છું પણ એને ડિરેક્શન ખોટું મળ્યું છે આગળની જે પેઢી ગઈ જે આઝાદી હતી આ સાહીઠ વર્ષ જે સ્કૂલ કોલેજોમાં એજ્યુકેશન સિસ્ટમો હોવી જોઈતી હતી જે એક માણસમાં મારી અંદર જે સમજ આવી છે કે તું એક મજબૂત માણસ છે અને તું ધારે તે શકે નહીં ધારે તે થવા માંડશે અને એના રસ્તા છે ચાર દિવસ કે પાંચ દિવસની પ્રોસેસથી કશું થવાનું નથી પણ મારામાં એક સમજ આવી જાય અને આ સમજ કોન્સન્ટ્રેશનની ક્યારે આવશે જ્યારે આવી નાની નાની પ્રેક્ટિસ કરીએ આપણે નાનું નાનું સમજીએ હું જમવા બેઠો મને બિલકુલ ખબર મેં રોટલી લીધી શાક લીધું દાલ લીધું મેં આ ખાધું જમીન હવે હું છાસ પીસ તો મેં દહી ખા મેં દહીં ખાધું હવે મારા આઈસ્ક્રીમ નાખા આને સજાગતા કહેવાય પેલું લગ્નમાં જાય નહીં પેલા બળદિયાન જેમ બધું પાડો ચારે બાજુ બધું ખાધે જ જાય એમ એ સજાગતા ના કહેવાય પણ હું જ્યારે ખાઉં ત્યારે મને ખબર કે મેં કઢી ખાધી છે તો હવે હું દૂધની આઈટમ નહીં ખાઉં આ સજાગતા કહેવાય હું અહીંયા આવ્યો છું તો હું ત્રણ કલાક બેસવા જ આવ્યો છું હવે મારે ઘરે કંઈ બી ઊભો થઈને આમતું તો આ સજાગતા કહેવાય તમે જ્યાં છો એમાં હું આ સતત યાદ રાખો સતત કે યસ હું ગાડી ચલાવું છું હું ડ્રાઈવ કરું છું મોબાઈલ આવે તો ઊભા રહીને વાત કરવી રસ્તા વચ્ચે ઊભો થઈ જાય હેલો અલ્યા સાઈડમાં જાય એમ પાછું આ સજાગતા નહીં સજાગતા એટલે હું ક્યારેય કોઈને નડીશ નહીં આ સતત યાદ રહું હું મારી જાતને પણ નહીં નડું એ યાદ રહે અને હું જે કરીશ એ મને સતત યાદ છે કે હું આ કરું છું આટલું સાહેબ કરો કોન્સન્ટ્રેશન ફટાફટ આવી જશે મસ્ત અને પછી તમને આદર પડી જશે તો આજના સમયમાં લોકો સક્સેસ તો થઈ જાય છે પણ લાઈફમાં ઓલ અબાઉટ સક્સેસફુલ નથી હોતા જેમ કે જેમની પાસે પૈસા છે એ લોકો પાસે હેલ્થ નથી હોતી જેમની પાસે હેલ્થ છે એમની પાસે રિલેશનશીપ મેન્ટેન નથી હોતી જેમની પાસે રિલેશનશીપ જે પૈસા છે હેલ્થ છે એ લોકો પોઝિટિવ નથી હોતા તો લાઈફ ઇઝ ઓલ અબાઉટ ઇમ્બેલેન્સ તો લાઈફને બેલેન્સમાં હંમેશા રીપ્રોસેસિંગ કરવા માટે શું કરવું જોઈએ લાઈફ પહેલાં તો કદી બેલેન્સ રહેવાની જ નહીં અને જે બેલેન્સ રહે એને લાઈફ જ ના કહેવાય એટલે એ વાત સાથે હું સંબંધ નથી ને બીજું બેલેન્સ કરવાની વાતમાં અગેન હું આ વાત કરું છું મારા બધા સવાલોની દવા એક જ છે કસરત અને વાંચન હું ગમે તેવો ડિપ્રેસ થઉં સાહેબ ધંધામાં એટલા મોટા નુકસાનો કર્યા ડાયમંડના બિઝનેસમાં લોસ કર્યો કન્સ્ટ્રક્શનના ધંધામાં લોસ કર્યો સ્કૂટર લઈને ફરવા જતા રહેવું પડે ગામ છોડી દેવું પડે દસ વર્ષ સુસાઈડ કરો પૂરું ના થાય આવી સ્થિતિ પણ સામનો કર્યો પચાસ સોસો ચેકો રિટર્ન થયા કેસો થયા બધી પ્રોસેસમાંથી નાઇન્ટી થ્રીમાં પસાર થયો પણ આ તમામ સમયે મારી સજાગતા મારી સભાનતા ઈશ્વરે મને એક ચોક્કસ કારણથી મોકલ્યો છે હું એક કારણ સાથે જીવીશ હું કસરત કરીશ જેથી હું ગમે ત્યારે ગમે તેની જો લડી શકીશ હું સરસ વાંચન કરીશ સરસ બાયોગ્રાફી દુનિયાભરના બિઝનેસમેનોને વાંચીશ જેથી મારામાં નિત્ય નવા વિચારો સ્ફૂર્યા કરે આ બે ચીજો હોય દરેક માણસ આજે હું કહું છું સાહેબ આજની પેઢી બહુ સરસ છે દસ વર્ષ પછી હું ભારતને આ સરકારો બદલાઈ એટલે નથી કહેતો પણ દસ વર્ષ પછી આ દુનિયાનો સૌથી મજબૂત દેશ હશે સાહેબ તમે લખી રાખજો આવી યુવા પેઢી આજે આવી આપણી આજે સાહેબ મારા જેવા માણસના વિચારો ક્યાંથી આવે કેમ કે હું યુવાનોની આંખમાં તેજ જોઉં છું તાકાત જોઉં છું કે યસ ધેર ઇઝ અ ચેન્જ એ કડી હોય કલોલ હોય હમણાં હૈદરાબાદ ગયો તો જ્યાં જાઓ ત્યાં એટલે બહુ જ સરસ સમય આવી રહ્યો છે અને તમે જેમ કીધું લોકોને ખબર જ કે મારી પાસે પૈસો નથી તો હેલ્થ તો એ હેલ્થ મારે પણ સાહેબ જીવનની કરુણા એક તમને કહી દઉં સાલું જ્યારે પૈસો જ્યારે હેલ્થ હોય છે ને ત્યારે પૈસો નથી હોતો અને જ્યારે પૈસા આવે ને ત્યારે હેલ્થ રહેતી જ નથી સાહેબ આ તકલીફ છે સાલી પૈસા ના પેલા કે મીઠાઈ ખાવ પણ મીઠાઈ ના હોય ને અને પછી કે હવે ખાતા નહીં ત્યારે ખાલી ગણી જોઈએ આ ઇમ્બેલેન્સ છે પણ એ સમજણ પાંચસો રૂપિયા કે પાંચ હજાર કમાતા આવી જાય કે આ બોડી અને માઇન્ડ બે મસ્ત રાખીશ મફત લાઇબ્રેરી છે મફત ઘરે કસરત કરવાની છે આ બે ચીજ કરો સાહેબ બધા જવાબો અંદરથી મળવાના ચાલુ થઈ જશે સાહેબ બધું બેલેન્સ થઈ જશે મસ્ત ગુડ ઇવનિંગ સર યસ મેં તમને ફર્સ્ટ ટાઈમ સાંભળેલા અહીંયા અને મારો જે ક્વેશ્ચન છે એક એન્ટરપ્રન્યુઅરની જે લાઈફ હોય એને રિલેટેડ છે એનું માઇન્ડ શું કહે છે હવે જે બાળકના માતા પિતાએ તેમના ફેમિલીએ મળીને એની પૂરી જિંદગી ખર્ચ કરીને એમને એમના સપના પૂરા કરવા માટે પૂરેપૂરો સપોર્ટ કર્યો એ બાળકના હાથમાં ચાલીસ પિસ્તાલીસ પચાસ હજારની જોબ પણ છે પણ એ બાળક જોબ કરવા નથી માગતો અને પોતાનો બિઝનેસ કરવા માગે છે તો એમના મા બાપને બાળક કઈ રીતના સમજાવે એ મારો સવાલ છે સર બહુ જ સરસ સવાલ પૂછ્યો પહેલાં તો એ બાળક જો હું હોઉં તો હું મારા મા બાપને પૂછું જ નહીં મારે જે કરવું એ હું કરું આ ઓનેસ્ટલી કહું છું તમને બીજો વાત કે મારે મારા મા બાપને બિલકુલ એ સમજાવવું જોઈએ કે ભગવાન જમીન પર આવ્યો નથી ને આવવાનું નથી એટલે આ મારા ભગવાન છે એટલે મારે એમને સમજાવવા જોઈએ કે તમે તમારી આખી લાઈફ પૂરી કરી જો ચાલીસ પચાસ હજારની નોકરીમાંથી મારો બોસ જો કમાતો હોય તો એ ચાલીસ પચાસ હજારની મહેનત હું મારા માટે કરું તો હું એક લાખ રૂપિયા કમાઈ શકું કે નહીં આ વાત તમારા મા બાપને સમજાવો તમને કોઈ માણસ પચાસ હજાર રૂપિયા પગાર કેમ આપે છે કેમ કે તમારામાંથી એક લાખ કમાઈ શકે છે તો એ તાકાત હું મારા માટે વાપરીશ એટલે હું તો સાહેબ બધાને કહું છું મને ઘણીવાર બીજા લોકો બોલાવતા નથી હું જે હું કહું છું કે ખરેખર જીવન જીવવું હોય તો નોકરી કરવી જ નહીં ભીખ માંગવી ચોરીઓ કરવી પણ નોકરી નહીં કરવી હું તો કહું છું ચાલમાં ચોરીઓ કરતા નહીં પાછા કોઈ યસ સર આજની જે આપણે એજ્યુકેશન પદ્ધતિ જે છે ને એનાથી સખત હું વિરુદ્ધ છું બિલકુલ બહુ સરસ કેમ કે આજની જે એજ્યુકેશન પદ્ધતિ ફક્ત ને ફક્ત અહીંયા ઘણા બધા એજ્યુકેશન પ્રોફેસરો પણ બેઠા છે ઘણા શિક્ષકો પણ બેઠા અને એજ્યુકેશન સંસ્થાવાળા માલિકો પણ બેઠા છે હું એને એટલું જ કહેવા માંગુ છું કે એજ્યુકેશન ફક્ત તમારો પૈસા કમાવા માટેનો બિઝનેસ ના કરો એજ્યુકેશનને તમે યુવાન માટે એ જે બાળક છે એ બાળકને હોશિયાર કરવા માટેનું એક સારામાં સારી એક રીત એક ઢબ બનાવો તો આના વિશે તમારું શું કહેવું છે હું એક વર્ષ પછી ગુજરાતમાં આગ લગાવવાનો છું જોરદાર આ વિષય ઉપર આ ભાઈએ જે વાત કરી ખરેખર આપણી એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ બોગસ છે જેમાં ડોક્ટરો અને એન્જિનિયરો તૈયાર થાય જે માણસ તૈયાર થતો જ નથી એક ડૉક્ટર અને એન્જિનિયર બી માણસ નથી હોતો ડૉક્ટરો જોઈએ આખી જિંદગી નશામાં જો સાહેબ એની બૈરી બી સાહેબ કહો તમને નવાય લાગશે એમના ઘરે જાવ કે સાહેબ બાર કહે તારો સાહેબ ને સાહેબ નશામાં જોયો આમાં હોય એજ્યુકેશન સિસ્ટમ હું તમને બધાને કહું આ ભાઈનો જવાબ હું સમાજને તો નહીં બદલી શકું પણ મારી જાતને બદલી શકું મેં એવું નક્કી કર્યું છે કે એવી યુનિવર્સિટી ગુજરાતમાં હું બનાવવાનો છું કે જ્યાં ત્રણ ટ્રાયલવાળાને પહેલું એડમિશન પછી બે ટ્રાયલ પછી એક ટ્રાયલ પછી પાંત્રીસ ટકા છત્રીસ ટકા ચાલીસ ટકા એડમિશન ક્લોઝ અને પછી તમે જુઓ સમાજમાં કેવી નોટો બહાર આવે સાહેબ તમને ખબર છે જે સ્કૂલ કોલેજ વાળા એક થી ત્રણ નંબર નું બહુમાન કરે હોશિયા છોકરાઓના ફોટા પાડે ખરેખર જે ડબ્બાઓ હોય ને છેલ્લા ત્રણ એનાય ફોટા લગાવો એને થાય બાપુ આપણો બી આવ્યો આ કરતા જ નથી જે કરવાનું એટલે એજ્યુકેશન સિસ્ટમ સ્કૂલ કોલેજોમાં પ્રાઇમરી એજ્યુકેશનમાં લાખ દોઢ લાખ પગાર હોવો જોઈએ દસ હજારનો શિક્ષક પચાસ બાળકોનું ભાવી તૈયાર ના કરી શકે એની પથ્થર ઠોકતો હોય બેઠો બેઠો અને એ બધી નોટો સમાજમાં આવે શું કલું પતી ગઈ વાત દોસ્ત હવે કશું ના થાય એટલે ધડ મૂળમાંથી ફેરફારની અને એ મારી યુનિવર્સિટીનું જે સપનું છે ત્યાં આગળ માત્ર મારા યુનિવર્સિટીનો એક પણ છોકરો મેડિકલ એન્જિનિયરિંગ ડૉક્ટર નહીં થાય મારી યુનિવર્સિટીનો એક પણ છોકરો નોકરીઓ નહીં કરે મારી યુનિવર્સિટીમાં બેસ્ટ પોલિશ કરવાવાળા બેસ્ટ ઇસ્ત્રી કરવાવાળા બેસ્ટ પાર્લર ચલાવવાવાળા બેસ્ટ બોક્સરો બેસ્ટ બોડી બિલ્ડરો બહાર પડશે અને તમે જુઓ એક કેવા કામ કરે છે સમાન સાહેબ એક ચાની લારીવાળી બાઈ તમે સાહેબ ચાની લારી એક ચલાવો મહિને લાખ રૂપિયા કમાશો આપણને ખબર જ નથી સાહેબ આપણે માત્ર સ્કૂલ કોલેજમાં ચાર્ટર એકાઉન્ટન્ટ કંપની સેક્રેટરી ડોક્ટર એના સિવાય બાકી બધો કચરો માર જેવી નોટો ક્યાં જાય અરે એક બાળક સ્કૂલ કોલેજમાંથી બહાર નીકળે ને બારમા ધોરણ પછી બહાર સમાજમાં અને એને પિસ્તાલીસ ટકા બી આવે ને તેને એને આત્મસન્માનો કે યસ આઈ એમ ધ બેસ્ટ પર્સન ઓફ ધીસ વર્લ્ડ આ સાલો કોન્ફિડન્સ જ નથી આવતો એના માટે એજ્યુકેશન સિસ્ટમમાં શિક્ષકોને સુધારવાની જરૂર છે કે શિક્ષક ફોદું વધેલું હોય દાડું વધે અરે શિક્ષકને તમને ખબર છે ખરેખર શિક્ષકો ને શિક્ષિકાઓ છે ને વેપારી ને ગ્રાહક જેવું નથી થઈ તમને ખબર છે ભાઈએ સરસ સવાલ કર્યો જે લોકો સ્કૂલો ચલાવે છે એમાંથી પૈસા કમાય છે એની સામે બી વાંધો નથી સાહેબ પૈસા કમાવાના પૈસા ખુદા તો નહીં ખુદા સે કમ બી નહીં પણ એની સાથે સમાજને પૂરેપૂરું આપો અને જે પૈસા કમાવો સમાજ માટે વાપરો ત્યાંના બાળકોના ઉત્થાન માટે વાપરો પાપમાં જશો રોઈ રોઈને બી આપણી ઓલાદને બી ચૂકવવું પડશે જે હું આ કહું છું આ એનું પરિણામ છે અને એટલે સાહેબ મારા સિવાય ગુજરાતમાં કોઈ સ્પીકર એવો નથી જે પૈસા ના લેતો હોય સાહેબ બહુ નમ્રતાથી કહું છું હું એક રૂપિયો લેતો નથી સાહેબ મેં નક્કી કર્યું કે જ્યાં સુધી પૈસા છે ને ત્યાં સુધી ગ્રાહકો જ આવશે માણસો નહીં આવે હું સાહેબ હજાર પાંચસો રૂપિયા લઉં તો તમે આપો પણ તમે કહેશો કે આ ભાઈ ધંધો ચાલુ કર્યો છે એટલે હા લોકો આપે છે પાછળ આવીને કવર આપી જાય મારી સેક્રેટરી કે સાહેબ ના દેજો તો લઈ લઉં બહુ મન છું એમ શું હતો પણ હું માગતો નથી પણ હું પૈસા માટેથી નથી આવતો હમણાં જ તમને નવાઈ લાગશે સુરતના એક જ વેપારી મારી પચીસ હજાર ચોપડીઓ ખરીદી મેં કીધું બાપુ શું કરશો આવું છે બધું એટલે જ્યાં બદલાની ભાવનાથી કર્મ કરવાનું શીખવાડે ત્યાં કદી આવે નહીં માણસ તૈયાર હું એક સારો એટલે એજ્યુકેશન સિસ્ટમે શું કરવાની એક સારો માણસ હશે ને તો એ સારો હિન્દુ કે સારો મુસલમાન બનશે પણ સ્કૂલ ને કોલેજો સારા ઠાકોરો સારા પટેલો સારા મુસલમાનો અને સારા હિન્દુઓ બનાવે છે એટલે કોઈ સારો માણસ બનતો નહીં એટલે બધા દિવેલ પીધેલા ફરે છે આ બદલવાની જરૂર છે ગુડ ઇવનિંગ સર તમે કહો છો કે વાંચન જરૂરી છે વાંચવું જોઈએ તો સારા પુસ્તકો પણ લોકોને ખરીદવા જોઈએ તો પુસ્તકોની એક અહીંયા કહેવાય તો એક શોપ હોવી જરૂરી છે હોવી જોઈએ પણ અમારા વરાછા કતારગામાં વિસ્તારમાં કોઈ સારી શોપ નથી કે જ્યાંથી પુસ્તકો ખરીદી શકાય અથવા તો કોઈ એક વિચારે કે મારે પુસ્તકો વાંચવા છે તો એ લોકોને ખરીદવા માટે ઘરનાળાની પેલી પાર સિટીમાં જવું પડે છે ખરીદી કરવા માટે તો અને આપ એમ કહો છો કે હું દર મહિને ચાર લાખ રૂપિયાની નુકસાની કરીને બુકશોપ ચલાવું છું શું આ જબરજસ્ત કમાણી છે આ ધંધામાં પણ પૈસામાં નહીં સાહેબ મારી આખી જિંદગીમાં હું ના કમાવું એટલા પૈસા એક વર્ષમાં કમાયો આ ચોપડીઓના હિસાબે તમારી વાત નથી પણ હું તમને એની જ વાત પર આવું છું ચોપડીઓનો બિઝનેસ જો એને વાત કરું જો એ બિઝનેસ કહું સાહેબ આજની તારીખમાં પુસ્તકો વેચાણનો બિઝનેસ સૌથી પોટેન્શિયલ બિઝનેસ છે કોઈ કરતું નથી આખા સુરતમાં પાનના પાર્લરો બ્યુટી પાર્લરો હોટલો કેટલી લાખો હજારો હશે ને ચોપડીની દુકાન કેટલી છે તો ચાલે કે ના ચાલે ચાલે કરે કોણ પહેલાં નુકસાન કરવું પડે એટલે વરાછામાં તમે મને દસ હજાર ફૂટ જગ્યા આપો હું ચોપડીઓની દુકાન કરવા તૈયાર છું જે નુકસાન થવું એ ભલે થતું મસ્ત ધંધો છે તમે ચાલુ કરો હું તમારી જોડે પચાસ ટકા ભાગીદારી ચાલુ કરીને બંધ પણ કરી દીધો હા હવે વાત યસ બરાબર છે મને એમનો ખ્યાલ છે હવે હું તમને કહું હું દુકાન ચલાવીને લોસ કરીને ચલાવી શકું છું કેમ કે મારી પાસે છે તમે સમજો છો તમારી પાસે હોય જ નહીં કરો શું થાય બીજી વાત આજે ભી તમને કઉ છું તમે કયા પુસ્તકો વાંચવાની આજે બુકશોપ ચાલુ કરી મારા પોતાના વાંચનથી જ ચાલુ કરી હતી મારા પુસ્તકો જે ભેગા થયા હતા એમાંથી લાઇબ્રેરી ચાલુ કેટલા તમે કેટલા ને તમારી પુસ્તકની દુકાન વિશે ડાયરેક્ટ સમજાવ્યું ઘણા બધા લોકો કેટલા સંખ્યામાં અંદાજે અંદાજે 700 થી 800 લોકો લારી બી ના ચાલે બાપુ આટલા તો પણ સમયને અનુકૂળતા હોય હું એ જ કહું છું તમારે હું આજે અમદાવાદમાં બુક સ્ટોર ચલાવું છું તું WhatsApp થી Facebook થી મારા સોશિયલ મીડિયા થી જે અત્યારે બધું ચાલે કે ભઈ આ ચોપડી આવી છે સતત મારા સ્ટોર પર દેને અત્યારે તમારે દુનિયા ડાયનોસોર જેવા પ્રાણીઓ મરી ગયા સાહેબ કેમ મરી ગયા આ ગરોળીઓ વંદાજી એ નહીં મરી ગયા વિશાળ કાય પ્રાણીઓ મરી ગયા સમય સાથે પરિવર્તન ના કર્યું તમે ખાલી દુકાન ચાલુ કરો પણ એ આ આપણો પર્સનલ પ્રશ્ન છે એ દુકાન કેવી રીતે ચલાવવી એનો કેવી રીતે પ્રચાર કરવો એ વિષય પર આખી એક પોલિસી બનાવવી પડે હું દુકાન ચાલુ કરીને ગેરબેરુદ્ધ કોઈ ના આવે ધારો કે હું ચાર લાખ લોસ કરતો હતો પણ આ બે વર્ષમાં મારો લોસ પચાસ ટકા આવી ગયો અને કદાચ બે વર્ષ પછી ઝીરો ઝીરો આવશે ને એના બે વર્ષ પછી હું કમાતો હોઈશ લખી રાખજો હું બંધ નહીં કરું કોઈ દિવસ થેન્ક યુ સર સર આમાં મારો એક એડિશનલ એક એ પણ છે કે મેં હવે ટ્રેન્ડ્સ જોયો માર્કેટનો કે લોકોને ફેસબુક વોટ્સઅપ ને ડિજિટલ મીડિયામાં વધારે ઇન્ટરેસ્ટ છે તો એને લઈને મેં એવું વિચાર્યું કે મારે લોકોને વંચાવવું જ છે તો પછી હું લોકોને પહેલા પુસ્તકોથી માહિતગાર કરું જેમ તમે કીધું એમ તો એવી રીતે મેં એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી અને દસ દસ બે હજાર સોળના રોજ લોન્ચ કરી છે એનું બુકનું એનું એપ્લિકેશનનું નામ રાખ્યું છે બુક રિવ્યુઝ

બધી ઈ બુક્સ આવી ગઈ છે ઇન્ટરનેટ પર આવી ગયું છે સાહેબ એનાથી ચોપડીની દુકાન હું વાત સાથે સંમત નથી હું તમને સમજાવું એક તમે સ્ટોરમાં જાઓ ને સ્ટોરમાં તો તમે પચાસ શર્ટને આમ હાથ અડાડો આમ આમ કપડું જુઓ ડિઝાઇન જુઓ બરાબર છે અને એક તમે ઇન્ટરનેટ પર પેલું જોઈ અને એમેઝોનમાં શર્ટ મંગાવ્યું બી એમ ફરક ખરો નહીં ફરો ને એમ તમે એક ચોપડીની દુકાનમાં આવો ત્યાં તમે પચાસ તમે ચોપડી કઈ લેવા આવ્યા છો પણ તમે કોઈ બીજી લઈને જશો તમને ખબર છે પુસ્તક આ તો સાહેબ આ દેશ સરસ્વતીનો દેશ છે પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય એક વચ્ચે એક નાનકડી ઓફ ધ આપણી પથારી કેમ ફરી ગયા બધા દિવેલ પીધેલા આ કેમ એનું કારણ કહી દઉં મૂળ વિષય પર આવી પહેલા રાજાઓ હતા રાજાઓ શું હતા તાકાતવર હતા હોશિયાર હતા બાહોશ હતા વિદ્વાન હતા પોતે સૈન્યમાં આગળ જતા હતા એટલે રાજા એવી પ્રજા એટલે પ્રજા પણ હોશિયાર હતી બાહોશ હતી સારા માળીઓ સારા સોનીઓ સારા લડવૈયાઓ સારા સંગીતકાર એમના રાજ્યમાં આવતા હતા અંગ્રેજો આવી ગયા અંગ્રેજો આ રાજાઓને અય્યાસ બનાવી દીધા રાજાઓને મોજ શોખમાં લગાવી દીધા ફોરેન લઈ ગયા બધું બતાવ્યું જાત લોચા પડી ગયા બધા એટલે પછી ધીરે ધીરે રાજાઓ જે પાંચસો ને ચાલીસ રાજા રજવાડાઓ પણ ધીરે ધીરે કેવા થઈ ગયા મોજ મજામાં જીવતા થઈ ગયા એટલે પ્રજા પણ કેવી થઈ ગઈ અયયાસ થઈ ગઈ મોજ મજાથી જીવતી થઈ ગઈ અને એવા જ ટાઈમે અંગ્રેજોએ આપણે આઝાદી આપી દીધી એટલે પહેલા જેવો રાજા એવી પ્રજા હતી હવે પ્રજા બધી થઈ ગઈ બેકાર મળી ગઈ આઝાદી એટલે હવે સુધી જેવી પ્રજા એવો રાજા સમજ પડી ને એટલે હાલ બધા રાજાઓ આવા આવા જ આવે બધી કોરી જ નોટો આવે હું સોશિયલ વર્ક કરું છું સ્લમ એરિયામાં સાથે સબંધ કરાવવાનું બી કામ કરું છું તો છોકરા છોકરીઓ જે બાકી હોય ને સબંધ બાબતે આવતા હોય તો છોકરા એવા સવાલો કરતા હોય કે ભાઈ મારા મા બાપને સાચવે એવી જ છોકરી જોઈએ છોકરીઓ એવું કે ભાઈ આજના સમય પ્રમાણે અમને જીવવા દઈને એવી લાઈફ જોઈએ પણ રિયલ માં આવું કંઈ કરતા નથી એનું શું કરવું બીજો સવાલ મારા એક ફ્રેન્ડ છે મેરેજ ને બે ત્રણ વર્ષ થયા છે અને જેના માટે સવાલ છે બધા અહીંયા તમારા જવાબો જવાબો સાંભળવા હાજર જ છે તો હવે એની મેરેજ લાઈફ એટલી કન્ફ્યુઝ ભરેલી છે એમ હંમેશા મને ફરિયાદ કરતા હોય કે મારી વાઈફ મને હું આવું ત્યારે જમવા નથી આપતી અથવા મારા મિત્રો હારે જ આવી નથી ગમતો અમે ફ્રેન્ડ સર્કલમાં સાથે જઈએ તો મારે એની હારે ને હારે રહેવાનું આવું બધું એટલે હંમેશા તમે કયો છો ને એવું જ મોઢું લઈને ફરતા હોય એટલે આનાથી મને બહુ દુઃખ થાય ત્રીજો સવાલ બીજા ફ્રેન્ડ માટે છે આ જે બીજો સવાલ કર્યો ને કારણે એના મેરેટ છે અને હવે મને જ્યારે ફ્રેન્ડ મળે ને ત્યારે એમ હવે છે ને મેડમ મેરેજ જ કરવા કોઈ છોકરી ગોતી હવે આ બધા સવાલોનું શું એ મને આપણા ત્યાં છે ને દરેક વસ્તુનું હોય છે અમેરિકામાં અને બીજા વિદેશમાં તમારે લગ્ન કેમ કરવા છે તો તમારું થાય એક એક્સપર્ટ હોય જેમ તમે મને સવાલ ખબર તમે બધા ઘોડા જો ખરેખર મને કેમ પૂછો છો મને ખબર નથી પણ એનો ડિગ્રીવાળો હોશિયાર માણસ હોય તો જે લોકોએ લગ્ન કરવું હોય ને તો એને ત્યાં એક મહિનાનો કોર્સ હોય એનું કાઉન્સેલિંગ થાય કે તમને કેમ લગ્ન કરવું છે તમને બાળક ક્યારે જોઈએ છે બાળક જોઈએ તો કેમ જોઈએ છે આપણા ત્યાં તમારા ત્રણેય સવાલોના ભેગા જવાબ હું આપી દઉં આપણે ત્યાં મુશ્કેલી એ છે કે લગ્ન કેમ કરવા છે બધાએ કરે આપણે કરી દઈએ આ પહેલું કારણ બીજું કારણ છે સેક્સ બધા જ મનોરંજનના સાધનો બહુ મોંઘા છે સેક્સ બહુ સસ્તો છે એટલે લગ્ન કરવા પાછળના એવરેજ છોકરા છોકરીઓનું કારણ આ હોય છે કે અને એમાં સેક્સ વિષે પાછી માહિતી તો હોતી જ નથી કે સેક્સ શું છે એ પાછો આખો જુદો વિષય છે આપણે તે એના વિશે બોલવું એટલે બહુ ગંદુ કહેવાય પણ ખરેખર એની પર બહુ જાહેરમાં સરસ પ્રવચનોની જરૂર છે આ સેક્સ અને પ્રેમ વિષય પર પણ થતું નથી આપણા સમાજની બધી સૌથી વધારે એ જોવાનું સૌથી વધારે એની વાતો નહીં કરવાની કોઈ ખરેખર ખાલી હું સેક્સ બોલું ને એમાં કેટલા જ મોટા છોકરા છોકરીઓમાં પહેલા તો એ મેચ્યોરિટી નથી કે મારે કેમ લગ્ન કરવા છે જે છોકરાઓ છોકરીઓ ગોતે છે એક નંબરના ભિખારીઓ છે છોકરીઓ શોધવાનો વિષય જ નથી અને જે છોકરીઓ છોકરાઓ શોધે છે એ પણ બેવકૂફો છે મારા જન્મ સમયે ઈશ્વરે મારો જીવન સાથી નક્કી કરીને રાખ્યો છે એક મિનિટ ફાફા મારવાની જરૂર નથી મને ભાઈ મળ્યા મને કહે સાહેબ પંદર છોકરીઓ જોઈ મેં તો તિજોરી લાવે શું એટલે કે તીજો આમ જોવાની હોય કે આ ગમી ના ગમી આ સમાજમાં ખોટું દૂષણ આવી ગયું છે એના ઉપર બહુ લાંબો ચર્ચાનો વિષય છે આ તમે જે કહ્યું એ પણ મૂળ વાત એ છે કે જે છોકરા છોકરીઓ એમ કે લગ્ન જીવનમાં મજા નથી છૂટાછેડા લેવા છે હું એની સાથે સંમત નથી જેવો છે જો હું મા બાપ બદલી શકતો નથી હું ભાઈ બહેન બદલી શકતો નથી તો હું જીવન સાથી પર કદી બદલીશ નહીં આ તો જ લગ્ન કરવા બાકી કરવા નહીં આ પહેલી વાત કોઈ બાબા બદલવાળા મળ્યા જ તમને કે મારે બદલી કાઢવા નહીં ગમતા સાલું ગુગલ પર બધું મળે ખાલી મા બાપ નથી મળતા હસબન્ડ વાઈફ બી મળી જાય પણ મા બાપ નથી મળતા એટલે આ બાળકોને કાઉન્સેલિંગની જરૂર છે લગ્ન જીવન શું છે હું મારા સેમિનારમાં જે કહું છું કે મારા લગ્ન થયા અને મારો હાથ પકડીને પલવીનો હાથ જ્યારે અડાડ્યો મને તો એક હજાર વોટનો કરંટ આવ્યો એવું મને થયું આજે છોકરા છોકરી નથી થતું કેમ કે જેમ જો લગ્ન કરવા રોજ હસ્તમેળાપ થતા હોય એટલે ચામ રહેતો નથી સમજી ગયા હું જે કહેવા માંગુ છું આ મર્યાદાઓ આ સંસ્કૃતિને ને જે વાત કરી હતી કે તમારા દેશમાં તમારા કપડા ને જૂતા તમારી પર્સનાલિટી નક્કી કરે છે મારા દેશમાં મારા સંસ્કારો ને મારી સંસ્કૃતિ મારી પર્સનાલિટી નક્કી કરે છે આ બાળકોને સમજાવવાની જરૂર છે ગુડ મોર્નિંગ સવારથી પહેલી વાર કોઈને પણ મળીએ તો ગુડ મોર્નિંગ જ કેવું ભલે રાત્રે મળીએ આપણે બોલો મારો સવાલ એવો છે કે લાઈફ કેવી હોવી જોઈએ કે મને ગમે કે મારે એક પગમાં આવું ચપ્પલ પહેરું એક પગમાં આવું ચપ્પલ પહેરું તો હું એવું જીવું કે સમાજ શું કહેશે એવી રીતે જીવું બધા જમણી બાજુ ગાડી ચલાવતો ને તમે ડાબી બાજુ ચલાવો શું થાય ઠોકાઈ જાય પણ ડાબી બાજુ ચલાવવાની પણ મજા છે બેન મારા બધા જ સેમિનારમાં હું હંમેશા કહું છું કે બધા કરે કદી કરશો નહીં બધા જીવે કદી જીવશો નહીં બે પગમાં જૂતા ચપ્પલ પહેરવાની ઈચ્છા થાય તો બેન જુદા જ પહેરવાના દુનિયા જાત તેલ લેવા હું તમને સાચી વાત કહું છું અને રહી વાત સમાજની વ્યવસ્થાઓની તો તમને કહું આપણું બધું જ કન્ડિશનિંગ જન્મ્યા ત્યાંથી મરીએ ત્યાં સુધી એક પણ સાચું નથી થયું એ વાત પર હું કાયમ અફર છું એટલે તમને વિચાર આવે ને કે મારે આજે આમ જીવવું છે તો એમ જ જીવવાનું તમને એમ વિચાર આવે કે મારે આમ કરવું તો કેમ કે એ ઈશ્વરનો અવાજ છે પણ તમે એને દબાવો છો અને તમે બધા કરે કરો એટલે તમે સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં જોડાઈ જાઓ જો તમને જુદો વિચાર આવે કે મારે આમ જીવવું છે મારે આવા કપડાં પહેરવા છે મારે આમ જીવવું તો એમ જ જીવવાનું જેને જે કહેવું એ કે પણ સબસે બધા રોગ ક્યાં કહેંગે લોગ એટલે આપણે જીવી શકતા નથી નમસ્કાર હું તમને કોઈ પણ પ્રશ્ન પૂછું તો તમે એક આ ગુસ્સો નહીં કરતા અથવા તો કોઈ પણ ગમે તેવો જવાબ નહીં આપતા જો ભાઈ સવાલ તમે પૂછશો જવાબ એવો જ આપીશ

વાત સાંભળો પણ કોઈ પણ પુસ્તક તમે પાંચ હજાર વાંચ્યા એમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિની આસ્થા તોડવી બિલકુલ નહીં તો તમે એવો શબ્દ ડાયરેક્ટ વાપરી શકો કે ભાઈ આવું તો ભગવાન એને ખાવા માટે જ બનાવ્યું છે તો જે ન ખાતા હોય એને શું કરવું કે ન ખાવું કે તમારી વાત સાંભળીને ખાવાની શરૂ કરી દેવી એ એને નક્કી કરવાનો ઓકે થેન્ક્યુ જે તે વ્યક્તિએ નક્કી કરવાનું એટલે આ મારો અભિપ્રાય છે આ આઈ હેવ ટુ રિક્વેસ્ટ કે કોઈ પણ વ્યક્તિની આસ્થા ન તૂટે એવું કોઈ પુસ્તકમાં લખ્યું નથી તો આપણે આચરણમાં ન લાવવું થેન્ક યુ હા તમારી વાત સાથે હું ફરીથી સંમત થઉં છું મારી પણ આસ્થાઓ ઘણી બધી ચોપડીઓ વાંચવાથી તૂટી છે તો શું એ ચોપડીઓ ફેંકી દઉં ઘણી બધી ચોપડીઓ વાંચવાથી મારી આસ્થા તૂટી છે દરેકની આસ્થા એની જગ્યાએ છે મારો ફરીથી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કોઈ ધર્મ સંપ્રદાય હું બિલકુલ ઈશ્વરમાં સૌથી વધુ આસ્થા ધરાવવાનો માણસ છું પણ હું કોઈ શિક્ષાપત્રી કે ગીતા કે કુરાન પર આધાર રાખીને જીવતો નથી એ બધામાંથી જે બેસ્ટ છે ડુંગળીને બટાકા કેમ ના ખાવા જૈન ધર્મ પણ કહે છે આપની શિક્ષાપત્રી નહીં જૈન ધર્મ ડુંગળી બટાકાનો બિલકુલ વિરોધ કરે છે એ કેમ નહીં એનું કારણ છે એ સાયન્સ છે આખું એને ધર્મ સાથે જોડશો નહીં મારું કહેવાનું એમ છે કે કુરાને શરીફમાં લખ્યું છે શરાબ પીવું નહીં લખ્યું છે કુરાને શરીફ ઘણા મુસ્લિમો પીએ છે બરાબર છે તો કુરાન ખોટું થઈ જાય છે આપની શિક્ષાપત્રીમાં જે લખ્યું છે ટચવુડ વાત છે કે ભાઈને પણ આપો તો લખીને આપવું લખ્યું છે હું મારા ભાઈને આપું જ કદી લખતો નથી હું એને નથી માનતો એવું નથી કહેતો એ મારો વિષય છે પણ હું કોઈ ચોક્કસ નીતિ નિયમ ગાઈડલાઈનથી જીવીશ તો હું સુખી થઈશ એની ગેરંટી નથી માટે મને જે યોગ્ય લાગશે મને જે ગમશે હું કરીશ ફરીથી બે હાથ જોડી ક્યારે મેં મારા જીવનમાં કોઈની પણ આસ્થાઓ તોડી અને અંદર બેઠેલી સાચી આસ્થાને જગાડવાની મારો નમ્ર પ્રયાસ છે બીજું કશું ભાઈએ જે વાત કરી એનો સરસ જવાબ પણ આપી દઉં કે હું શું માણસ છું મેં મારા ચાર લેક્ચરોમાં એવું કહ્યું છે કે આ દેશને ખરેખર દસ વર્ષ જો પ્રમુખ સ્વામીને સોંપ્યો હતો તો એની તસવીર જુદી હોત હું એ માણસ છું સાહેબ સાહેબ મારો ક્વેશ્ચન એ છે કે આજની ડેટમાં જે પિતા અને પુત્ર અને પુત્રી અને માતા વચ્ચે એક ગેપ ક્રિએટ થઈ ગયો છે જે એક ગેપ રિમૂવ કરવા માટે આપણે શું કરવું જોઈએ કે પિતા અને માતા પ્લસ સોસાયટીએ એ બાળક અને પુત્રી માટે શું કરવું જોઈએ એ ગેપ રિમૂવ થાય જે ક્વેશ્ચન કરવા જોઈએ એ પિતાને કરવા જોઈએ એ બાળક અત્યારે કરી શકતો નથી વાય નોટ એક એ પ્રશ્ન પૂછી શકતો નથી એમના પિતા અને માતાને સોસાયટીને એનામાં એના કારણે પિતા બી પ્રોબ્લેમ આવે છે પુત્ર બી પ્રોબ્લેમ આવે છે ને સોસાયટી બી પ્રોબ્લેમ આવે છે તો આ માટે માતા-પિતા એ પુત્ર એ અને સોસાયટીએ શું કરવું જોઈએ બહુ સરસ સવાલ છે અત્યારે ઘરો બધા તૂટી ગયા છે કોઈ પણ ઘરમાં જાઓ તો ટીવી ચાલતું હોય ચાર જણ સોફા ઉપર બેઠા હોય ચારે ના હાથમાં મોબાઈલ હોય ગાડીમાં તમે ટ્રાવેલિંગમાં જતા હોય તો બધા ચારે ડ્રાઈવર સિવાય બધાના હાથમાં મોબાઈલ હોય આનો જવાબ એક જ બહુ મોટી વાત તો મારી કોઈ ઔકાત નથી કે મેં ફરીથી કહું છું કે હું બહુ સામાન્ય ચીલા ચાલુ માણસ છું પણ એક ટાઈમ પહેલી શરૂઆત ક્યાંથી કરવાની જો કે એક ટાઈમ આખો પરિવાર સાથે જમે તમને ખબર છે ડાઇનિંગ ટેબલ જેવી મહાન સંસ્થા દુનિયામાં કોઈ છે જ નહીં આપણા ઘરમાં જે ડાઇનિંગ ટેબલ છે ને અથવા નીચે બેસીને આપણે જમતા હોય સાથે બેસી એક ટાઈમ જો સાથે બેસીને જમવાનું શરૂ થાય ને તો પહેલાં તો પચાસ ટકા પ્રશ્ન સોલ્વ થઈ જાય હું ચોક્કસ માનું છું બીજું આપણા ઘરમાં જે ટીવી કમ્પ્યુટર અને મોબાઈલ જે ઘૂસ્યું છે તમને ખબર છે એક નાનકડી વાત તને કહી દઉં સ્ટીવ જોબ્સ જેણે બેસ્ટ મોબાઈલ શોધ્યા એના ઘરમાં એનો મિત્ર આવ્યો અને એના મિત્ર એને કહ્યું કે તારા છોકરા છોકરીઓ કયો ફોન વાપરે છે આઈફોન ફાઇવ સિક્સ શું કીધું ખબર છે કે મારા દીકરા દીકરીઓ પાસે સ્વીચ ફોન છે એ ટચ સ્ક્રીન નથી તો પેલા એ પૂછ્યું કે તે આટલો મોંઘો ફોન શોધ્યો તો કે એ તો રાક્ષસ છે મેં પૈસા કમાવા શોધ્યો છે મારા બાળકોમાં જ નથી શોધ્યો આપણે આપણા બાળકોને આ આપીએ છીએ આ વસ્તુના ઉપયોગો ટીવી કમ્પ્યુટર્સ આ બધાએ મા બાપે જેવું વાતાવરણ ઊભું કર્યું ધારો કે મારા ઘરમાં હું જાઉં તો ટીવી બંધ થઈ જાય છે અમે બધા સાથે બેસીને જમીએ છીએ જમ્યા પછી આખો પરિવાર સોફા પર બેસી અને મસ્ત બધા વાતો કરીએ ગપાટા મારીએ મારા મારી કરીએ મારી દીકરી હું મારા જમાઈ સાંજે મળવા આવે અમે લોકો બે ત્રણ કલાક મસ્ત જીવીએ છીએ તો મને એમ થાય બધા કેમ નથી જીવતા બધાને જીવવું છે પણ પૈસાની આંધળી દોડમાં અને સાંજે પેલા ગલ્લા ઉપર જવાનો ટાઈમ થઈ જાય મિત્રોને મળવાનો ટાઈમ થઈ જાય વોટ્સઅપ દુનિયામાં દૂર બેઠેલા માણસોના કોન્ટેકમાં રહે છે પણ ઘરમાં બેઠેલા માણસોના કોન્ટેકમાં એટલે વ્યક્તિએ પોતે સમજવાની જરૂર છે કે મારા સાચા મિત્રો મારા મા બાપ અને મારા ભાઈ બહેન છે નહીં કે પેલા વોટ્સઅપ પર બેસેલા માણસો અને એટલે મા બાપનું ડિસ્ટન્સ વધતું જાય છે બાળકો સાથે એટલે સૌથી વધુ જરૂર એ છે કે આપણે જ્યારે ઘરમાં નિયમ કરી દો બધા કે ઘરમાં જ્યારે એન્ટર થઈએ ને ત્યારે મોબાઈલ સ્વિચ શીખવાની જરૂર નથી આ સમજ આવી જાય હું માનું છું સમાજના લગભગ પ્રશ્નો સોલ્વ એટલે નાનકડી વાત એક ટાઈમ બધા સાથે જમે અને ઘરમાં આવે ત્યારે બધાના મોબાઈલ બંધ કરીને માતાજીના મંદિરમાં મૂકી દેવાના હવાર જાઓ ત્યારે લઈ જવાના લગભગ પ્રશ્નો સોલ્વ થઈ જશે હું માનું છું